namo roi sabbasahunam eso panchanamukkaro sabbapava parasano mangalanam chasavesi paramam havai mangalam namo arihantanam namo siddhanam namo vayariyanam namo vajayanam namo loe sabbasahunam eso panchanamukkaro sabbapavappanasano mangalanam cha savvesi namo arihantanam namo siddhanam namo ayariyanam namo vajayanam namo loe sabbasahunam eso panchanam karo sabbapavappanasano mangalanam cha savvesi paramam avai mangalam namo bhakti bhave rushabhajina shanti agaharo tathanemi parshva prabhu mama sada mangalakaro mahavira swami Bhuvanapati kapo kumatine jinashesa jete sakaramuja po sumatine arhanto bhagavata indra mahita siddha chasiddhi sita Acharya jina sasana natikara puja upadhyayaka Sri Siddhanta Supathaka Munivara Ratna Traya Rataka Panchaite Paramishtinam Pratidinam kuravantu vo mangalam kuravantu vo YouTube channel is for recording channel. So Nandra will upload later. આજે રવિવાર તારીખ 19મી ફેબ્રુઆરી 2017 પૂજ્ય ઉમાસ્વતી મહારાજ સાહેબ કૃત તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય 7 અભિનવ ટીકા મુનિશ્રી દીપરત્ન સાગર અને એમાં સૂત્ર Thank you.
33? 32. 32. Huh? 저거? 수칸우라. 수칸우라. Batrisma Sutrama Sanliknana Panch Atishar Bhatavya Ema Chothu Atishar Sukhanurag. Yaad rakhvanu ki aa sanlekhna etle chelli antim samay ni vaat chhe. સુખનો અનુરાગની અંદર ઇન્દ્રિય સુખનો અનુરાગ સમજવાનો ઇન્દ્રિયના સુખ પાંચ ઇન્દ્રિયના સુખો જે અગાઉ ભોગવ્યા હોય અને એના પ્રત્યે જે રાગ ઉત્પન્ન થયો હોય લગાવ ઉત્પન્ન થયો હોય એ ગમ્યા હોય એટલે એ ફરીવાર મળે એવી ઈચ્છા કરવી એ અતિચાર છે મરણ પછી આ સુખ મળે તેવી લાલસાથી પૂર્વના સુખોનું સતત સ્મરણ આમ તો સંલેખના વ્રત એટલે તો સાચી રીતે તો સમાધિ મરણ કહેવાય ને સમાધિ મરણ તો સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ જીવને જ હોય પણ છતાંય કોઈ જીવ એવી કક્ષાએ પહોંચેલો હોય અને ઘણો બધો સંસાર નીકળી ગયો હોય એના આત્મામાંથી તો એવી એક કક્ષાએ પહોંચી શકે કે જ્યારે સંલેખલા લઈ શકે છે તો એવી વખતે હજી એને આત્માનું સુખ અનુભવ્યું નથી જે સુખ અનુભવ્યું છે અત્યાર સુધીમાં એ બધો ઇન્દ્રિયોના સુખો અનુભવ્યા છે પાંચ ઇન્દ્રિયોના સુખો અનુભવ્યા છે એટલે આત્માનું સુખ અનુભવ્યું નથી એટલે ઇન્દ્રિયોના સુખો એ એકમાત્ર સુખ છે એવી તો ભ્રમણા છે જ હજી સમજાય છે તો એવું સુખ મને હવે આ સંલેખના લે છે એટલે એના મનની અંદર શું છે કે આ એવું બહુ મોટું કામ કરું છું આના આનાથી મને કંઈક વિશેષ પ્રાપ્તિ થશે એવી મનની અંદર લાલસા ઉત્પન્ન થાય છે હવે એ લાલસાની અંદર હવે મને શું જોઈએ આત્માના સુખનો અનુભવ તો કર્યો નથી તો જે સુખનો અનુભવ કર્યો છે તો ઇન્દ્રિયોના સુખનો છે એટલે મને આ સુખ જોઈએ ઇન્દ્રિયોના સુખ જોઈએ એવું નથી મને સુખ જોઈએ મને સુખ માટે હું આ કરું છું અને સુખ તો આત્માનો એને અનુભવ એટલે આત્મા સુખની વાત નથી તો કયું સુખ છે એની પાસે અનુભવની અંદર ઇન્દ્રિયોનું તો હવે શું થયું એને માત્ર ઇન્દ્રિયોના સુખનો જ ભાવ આત્મામાં પડ્યો હોય છે એ અતિચાર છે સમજાણું આપણે પણ જ્યારે ધર્મ કરીએ આ તો એક ધર્મની પ્રક્રિયા છે આપણે પણ જ્યારે ધર્મ કરીએ ત્યારે શું ઈચ્છીએ છીએ
Don't tell me that you are moksha ichcho cho. Because I know that you don't. Su ichcho cho. Sukha made. Tame dharma karo tyare su ichcho cho. Ichcha vagar to kai karo nahin tame. Ke karo. इच्छा अगर करो कहीं कहीं तो इच्छो ने तो धर्म करते वक्त सु इच्छो आ धर्म ने एक एक मानो एक प्रक्रिया छे तो कोई पण प्रकार नो धर्म तमे करो त्यारे सु तुम्हारा मन ने अंदर छे आज तुम्हें जवाब आप ही सको छो मने पाप रूप बुद्धि नो विनाश सौथी प्रथम हां पाप रूप बुद्धि नो विनाश ओ सौथी प्रथम यो इच्छो छो You વિચારો છો કે મારી પાપ બુદ્ધિનો વિનાશ થાય તેના માટે ધર્મ કરવો પડે કે ધર્મ કર્યા પહેલા પાપ બુદ્ધિનો વિનાશ કરવો પડે ધર્મ કરવાથી પાપ બુદ્ધિનો વિનાશ થાય કે પાપ બુદ્ધિનો વિનાશ થાય તો ધર્મ થાય સમજે કે આવે છે ધર્મ કરીએ આપણે તો શું ઈચ્છો हाँ मुक्ति मुक्ति नहीं कैसी मुक्ति जो है संसार संसार में थी क्या दुख में थे क्या दुख छे दुख छे दुख नहीं परंपरा है हाँ पर तुमने दुख छे ना इतने और हमारा पुण्य ना उदय हो ना सुख हो तो इच्छो सुआ हाँ શું આત્મ શુદ્ધિ આત્મા ની ખબર નથી શું ઈચ્છો છો એમ પૂછ્યું છું ઈચ્છવાનું શું એમ નહીં એ દ્રઢ થઈ ગયું છે કેવી રીતે દ્રઢ થયું દુઃખની પરંપરા અનુભવી અશાતા પ્રતિકૂળતા અને અગવડતા એટલે આ બધું અનુભવ્યું એટલે તમને નક્કી કર્યું તમે સુખ વખતે એવું છે એમ મારું પૂછવું છે છે સદગુરુ વચનની શ્રદ્ધા લઈને કદાચ માનો કે અત્યારે સુખ હજી બી થોડું ઘણું બી લાગે છે તો બી સદગુરુના વચનમાં એટલી શ્રદ્ધા છે કે હવે એવું નહોતું થતું કે આ સુખ સુખાભાસ છે કરીને પણ એ શ્રદ્ધા જેમ જેમ આગળ વધતી જાય છે એમ ખરેખર આ સુખ સુખાભાસ છે એવું ધીરે ધીરે બી લાગે છે શ્રદ્ધાની બાબતમાં એવું છે કે શ્રદ્ધા ગયા વખતે આપણે એક વાત કરી હતી અને પછી સાહેબજી એ બાબતમાં એમ કહે છે કે ચાલો માની લીધું તે દિવસે તો તમને કીધું હતું કે કાં તો તમારી શ્રદ્ધા છે કાં તો નથી હવે અથવા તો તમે જે તમને કદાચ ભ્રમ છે કે મારી શ્રદ્ધા છે એમ એવું આપણે સમજ્યા હતા ચાલો એમ નથી એમ સ્વીકારી લઈએ કે તમને શ્રદ્ધા છે હે ને તો સારું લાગશે ને તમને હા કે ના કીધું હા બરાબર શ્રદ્ધા છે તમને તો તમે એમ કીધું કે આચરણમાં નથી આવતું આચરણનો પ્રોબ્લેમ છે આચરણની સમસ્યા છે મોટી નથી આવતું કારણ શું તો તે વિશે આપણે આમ વાત કરી હતી કે આપણી શ્રદ્ધા નથી નહીં તો આચરણમાં આવે બરાબર એવું આપણે એક દાખલો બી આપ્યો હતો બરાબર યાદ છે હાજર હવે જુઓ ચાલો આપણે એક માની લઈએ કે આપણી શ્રદ્ધા છે ધર્મમાં શ્રદ્ધા છે ભગવાનમાં શ્રદ્ધા છે ગુરુમાં શ્રદ્ધા છે આત્મામાં શ્રદ્ધા છે શ્રદ્ધા છે તો કેમ આચરણમાં નથી આવતું તેના બે કારણો આપ્યા સાહેબજીએ એક કારણ છે પ્રમાદ અને બીજું કારણ છે સુખશીલિયાપણું સુખશીલિયાપણું ઇન્દ્રિયોના સુખને માટે હજી પણ જીવને લગાવ એટલો ને એટલો જ છે એટલે જરા પણ અગવડતા જરા પણ પ્રતિકૂળતા કે જરાક પણ અશાતા આવે તો પહેલામાં પહેલી જો કેઝ્યુઅલિટી હોય તો એ ધર્મ છે સમજાણું કંઈ
અને મૂળમાં જીવને પ્રમાદ છે. મૂળમાં અનાદિકાળનો પ્રમાદ જીવને હજી એવો ને એવો છે. પ્રમાદની સામે પુરુષાર્થ મૂક્યો છે. તો કે પ્રમાદે કેવી રીતે કરો? તો પ્રમાદની સામે સમજણ મૂકી અને સમજણની સાથેનો પુરુષાર્થ મૂક્યો. તો પહેલાં પ્રમાદનું સ્વરૂપ સમજવું પડે, તો પ્રમાદને તમે દૂર કરી શકો તમારા જીવનમાંથી. અને સૂક્ષ્મલી આપણા માટે તમારી કોઈ પણ પ્રતિકૂળતા આવે કે કોઈ પણ અસાતા આવે કે કોઈ પણ અગવડતા આવે, તો એ વખતે તમારી સહનશક્તિ જે છે એ સહનશક્તિને ફોરવવી પડે તમારે. એ પુરુષાર્થ છે. સમજાય છે? ફરિયાદને બદલે પ્રભુને અને ગુરુને ફરી ફરી યાદ કરો. બોલો ફરી વાર. તો ગમે તેવી અશાતા આવે કે ગમે તેવી અગવડતા આવે કે ગમે તેવી પ્રતિકૂળતા આવે, તો એમાં ટકી શકશો તમે. અને એ તમે ટકી શકો તો તમારું એક તો પહેલાં પહેલું સુખશૈયાપણું જે છે એમાં થોડુંક તમને બળ મળે સહન કરવાનું. અને પછી ધીમે ધીમે કરતાં પ્રમાદના 15 પ્રકાર સમજવા, વિચારવા, અને એક પછી એક એ પ્રમાદના 15 પ્રકારોને ધીમે ધીમે જીવનમાંથી ઓળખી ઓળખીને દૂર કરવા. તો તમારી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા તમારી આચરણમાં આવી શકે. જો નહીં તો એ શ્રદ્ધા અત્યારે કદાચ માની લો કે કોઈ પુણ્યના ઉદય કે ભાગ્યના ઉદય કે તમને કોઈ એવા સંજોગો પ્રાપ્ત થયા દેવગુરુ અને ધર્મના, તો બની શક્યું આ. પણ ભવાંતરની અંદર કદાચ આવો મેળ ના પણ પડે, આવી કદાચ પુણ્યનો ઉદય ના પણ આવે. કારણ કે આપણે એવા કંઈ આ જન્મમાં એવા બધા પુણ્યના કામો નથી કર્યા, એવો ધર્મ નથી કર્યો કે જેના કારણે આપણે એમ ઈચ્છીએ પ્રમાણે આપણને મળી જાય. એવી તો સાધના આરાધના આપણે કરી નથી. કરી છે? કેટલા થયા? બૌદ્ધ ગઈ થોડી રહી. તો બૌદ્ધ ગઈમાં કંઈ કર્યું નથી, થોડી રહીમાં કેટલું કરશો? અને થોડી રહીમાં તો ખબર નથી કેટલી થોડી રહી છે. તો ખરું, તો અત્યાર સુધી આપણું જીવન તપાસવાનું કે મેં કેટલું આત્મા આત્મધર્મ કેટલો કર્યો. ધર્મ કર્યો કે એમ નહીં, આત્મધર્મ કેટલો કર્યો. અને એ આત્મધર્મ એવો કર્યો કે જેના કારણે મારા આત્માની પ્રગતિ થાય અને ભવાંતરની અંદર મને એવા સંજોગોની પ્રાપ્તિ થાય કે જે સંજોગોની અંદર વળી પાછો હું ફરી વાર આત્મધર્મની અંદર પ્રવૃત્ત થાઉં. એવો કોન્ફિડન્સ છે આપણને? આપણે એવું કર્યું છે આ જન્મની અંદર અત્યાર સુધીમાં કે આપણે એમ ખાતરીપૂર્વક કહી શકીએ કે મને ભવાંતરની અંદર આ બધું જ પ્રાપ્ત થવાનું છે, એના કરતાં વિશેષ સારું પ્રાપ્ત થવું કે જેની અંદર હું મારા આત્માને ના કલ્યાણ માટેનો પ્રવૃત્તિ અને વૃત્તિ મારી હો કે કરી શકું. બોલો, એટલી ખાતરી છે આપણને? એટલો કોન્ફિડન્સ છે આપણને અત્યારે? જો ન હોય તો આપણને નથી લાગતું કે આપણે એટલીસ્ટ એવી કક્ષાએ તો પહોંચવું જોઈએ આ અંતિમ સમય આવે એ પહેલાં. નહીં તો આ સુખાનુરાગના અતિચારની અંદર આપણી આખી સંલેખના પૂરી થઈ જશે. મને ઇન્દ્રિયોના સુખ પ્રત્યે અંતિમ સમયે
મારી દ્રષ્ટિમાં પણ ના હોય, મારા મનમાં પણ ના હોય, મારા આત્મામાં પણ ના હોય, મને એનો કોઈ વિચાર પણ ના હોય, તો આ સંલેખના વ્રતનો અતિચાર સુખાનુરાગનો આપણને ન લાગે. વ્રત ભંગની વાત નથી, પણ અતિચાર લાગે એ દોષ છે, અને દોષનું પ્રાયશ્ચિત કરવું પડે. હવે ક્યારે પ્રાયશ્ચિત કરશો તમે? તમે તો મરવા પડ્યા છો. ક્યારે પ્રાયશ્ચિત કરશો? છે ટાઈમ, પહેલા કરવું પડે, એની પહેલા જાગૃતિ લાવવી પડે. આ સમય આવે તે પહેલા તમારે તૈયારી કરવી પડે, પાણી પહેલા પાળ બાંધવી પડે, એમ આપણામાં કહેવત છે. અત્યારથી હું તૈયાર થઈ જઉં, થોડું થોડું અગવડતા, થોડી થોડી પ્રતિકૂળતા, થોડી થોડી અશાતા સહન કરતા શીખું, સહન કરું, જાગૃતિપૂર્વક કરું, અને એમ કરતાં કરતાં મારી જાતને હું ટેવ પાડું, એને શક્તિ શક્તિશાળી બધું એવી શક્તિ મારામાં પ્રાપ્ત થાય કે મૃત્યુ આવીને ઊભું રહે ત્યારે ગમે તેવી અવસ્થા હોય મારી, એમાં પણ હું સમાધિ ટકાવી શકું. એક વખતનું સમાધિ મરણ અનંત જન્મોને ટાળી દે છે. આ શ્રદ્ધા થવી જોઈએ. તો શું છે અહીંયા બોલો? મરણ પછી આ સુખ મળે તેવી લાલસાથી પૂર્વના સુખોનું સતત સ્મરણ. આમ અને બીમારી આવી ને પહેલાં હું કેવો હતો ને, પ્રશ્ન એ છે કે સમાધિ મરણ, એક વખતનું સમાધિ મરણ આપણા અનંત અનંત મરણને ટાળે છે, અનંત જન્મોને ટાળે છે, એવી બરાબર. તો મને કેમ ખબર પડે કે મારું સમાધિ મરણ મરણ વખતે? ન ખબર પડે. જો આપણને આત્માનો અનુભવ થયો હોય, એટલે આપણું ગુણસ્થાનક ચોથું નહીં, સાતમું ગુણસ્થાનક હોય એને ખબર પડે. કેમ કે સાતમા ગુણસ્થાનકમાં નિશ્ચય નયનું સમ્યક્ત્વ છે, તો નિશ્ચય નયના સમ્યક્ત્વ વગર જીવને સમાધિ મરણ છે કે ખબર ના પડે, પોતાને ના ખબર પડે, કેવડી ભગવાન જાણે. એમ કહે છે કે પોતે પોતે સંકલ્પ વિકલ્પ એ વખતે ના હોય, એ વખતે રાગદ્વેષના પરિણામ ના હોય, ઘણી રીતે આપણને એ વસ્તુ બની શકે, એ સાત્વિકતા હોઈ શકે એવી આપણા જીવનમાં. કદાચ આપણે એવું જીવન જીવ્યા હોઈએ, આપણે કોઈને તકલીફ ના આપી હોય, આપણે કોઈને દુઃખી ના કર્યા હોય, આપણે બધાને સારી રીતે બધાને સાથે રહ્યા, તો આપણે છેલ્લી ઘડી આપણે કદાચ શાંતિથી મૃત્યુ થઈ શકે જીવનું, પણ દેટ ડઝન્ટ મીન ઇટ સમાધિ મરણ. બની શકે એવું, આ સાત્વિકતા છે. તાત્વિકતા જે તત્વદ્રષ્ટિ જે છે એ જ્ઞાની જાણે, કેવળી ગમ્ય છે આપણા આત્માના પરિણામથી એ વખતે કેવા છે એ કેવળી ગમ્ય છે, સમજણ. પણ તમે જો સાતમા ગુણસ્થાનકમાં હો, સાતમા ગુણસ્થાનકની જે પરિણતિ છે, અપ્રમત્ત સંયમ જે છે, નિર્વિકલ્પ સમાધિ જે છે, એની અંદર જીવ આ વસ્તુને પોતે અનુભવી શકે છે. ભલે એ અનુભવ એનો એ અનુભવ છે એનો, પણ એ અનુભવી શકે છે. આમ તો કેવળ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે આ,
આત્માના પરિણામને જોવા એ કેવળ જ્ઞાન સિવાય બીજા કોઈનો એ વિષય બનતો નથી. છતાં પણ અનુમાન કરી શકે જીવ તે વખતે, અને તે ક્યારે? અપ્રમત્ત દશા ત્યારે, કેમ કે અત્યાર સુધીમાં એને એ અપ્રમત્ત દશાની અંદર જે અનુભવો કર્યા છે એ અનુભવના આધારે એ અનુમાન એમ કરી શકે છે મૃત્યુ વખતે એને સમાધિ મરણ છે. ખ્યાલ આવ્યો? તો મારે તો શું કરવું છે? મારે તો તે વખતે મને સમાધિ મરણ છે કે નહીં એની મને બહુ ચિંતા નથી, પણ મને એ જ કરવું છે કે મને કોઈના પ્રત્યે નથી, ન તો મારા શરીર પ્રત્યે, પણ મારે તો કોઈના બી પ્રત્યે ન કોઈ રાગનો ભાવ હોય, ન કોઈ દ્વેષનો ભાવ હોય, ન કોઈ અનુકૂળતાનો ભાવ હોય, ન કોઈ પ્રતિકૂળતાનો ભાવ હોય, ન કોઈ સગવડતાનો ભાવ હોય, ન કોઈ અગવડતાનો ભાવ હોય. આવા કોઈ નિર્લેપ પ્રાણના ભાવથી જો હું મારા આત્માને ત્યાં સ્થિર કરી શકું અને એ આત્મભાવમાં રહી શકું, તો એના પરિણામે જીવને ભવાંતરની અંદર એવા સંયોગો પ્રાપ્ત થાય કે આગળ વધી શકે. સમજાણું? હા, એટલે તો અત્યારે સંભાવની પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે અભ્યાસ છે, તો તમે થોડો અભ્યાસ નહીં કરો તો તે વખતે ક્યાં કરી શકવાનો છે? પ્રતિ તો વાત છે ને કે અત્યારે એટલે જ કીધું કે પ્રતિકૂળતા, અગવડતા અને અશાતા આ ત્રણ વસ્તુ જીવને વિહ્વળ કરે છે, આકુળ વ્યાકુળ કરે છે. તો એવી વખતે એ જેટલી સંભાવમાં રહી શકે, જો પહેલાં પહેલું કામ શું કરવાનું, એવી વખતે જો જ્યારે બી અશાતાનો ઉદય હોય, જ્યારે અગવડતા હોય અને જ્યારે પ્રતિકૂળતા હોય, ત્યારે પહેલાંમાં પહેલું કામ શું કરવાનું? બીજાને દોષ આપવાનું બંધ કરવાનું. લખો, ફ્રીજ ઉપર મૂકી દો, લખીને રોજ વાંચો. હું ક્યારેય પણ બીજાને દોષ આપીશ નહીં, બીજાને ક્યારેય પણ દોષિત ઠરાવીશ નહીં. નહીં નહીં, નિમિત્તનું શું કામ લઈ આવો છો તમે અંદર? હા, તો નિમિત્તનું નામ શું કામ? તો આપણે એનું નામ લેવાની જરૂર શું છે નિમિત્તની? તમારે જો નિમિત્તને દોષ નથી આપવો તો નિમિત્તનું નામ લેવાની જરૂર શું છે? આ નિમિત્તથી મને થયું છે પણ હું એને દોષ નથી આપતો. હમણાં વાયરસ ચાલે છે ફ્લૂના, હે ને? તો કંઈ કોઈને ફ્લૂ થાય, આમ તો મારા કર્મનો ઉદય જ છે, પણ હમણાં ફ્લૂના વાયરસ ચાલે છે ને એટલે મને ફ્લૂ થયો. ને પછી શું કે આવું ક્યાંક ગયો હતો ને ત્યાં બધાને બે ચાર જણા ફ્લૂ થયેલા, આ એમાં લગી ગયો, એને દોષ નથી આપતો હું, આમ તો મારા જ કર્મનો ઉદય છે. આ ધંધો તો બહુ કર્યો, હવે એમાંથી નિવૃત્ત થવાનું છે. શું કીધું? નિમિત્ત જેવી કોઈ વસ્તુ સાધક માટે હોય જ ન શકે, અને ભક્ત માટે નિમિત્ત સિવાય બીજું કોઈ ના હોઈ શકે. કયો? ભક્ત માટે માત્ર એક જ નિમિત્ત, અને સાધક માટે કોઈ નિમિત્ત નહીં. બોલો. સાધકની બુકમાં, સાધકના એની ચોપડીમાં નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી, અને ભક્તના પુસ્તકની અંદર પાને પાને નિમિત્ત છે, એના સિવાય કાંઈ નથી. બરો, ભક્તને માટે એક પરમાત્મા એક જ નિમિત્ત, એ જ કરે બધું. પાને પાને એને તો પરમાત્મા જોવે નિમિત્ત, હું કંઈ કરતો નથી, પરમાત્મા કરે. અને સાધકને માટે
નિમિત્તને દોષ જ નહીં, જે કંઈ છે તે મારા થકી છે. સાધક થવું ગમે કે ભક્ત થવું ગમે? સાધક થવું ગમે. વાહ, પણ ભક્ત થવું અઘરું છે. આમ બોલી તો રાખ્યું કે ભક્ત થવું ગમે, પણ ભક્ત થવું બહુ અઘરું છે. તમારું સર્વસ્વ જ્યારે તમે અર્પણ કરો, સર્વસ્વનો સમર્પણ કરો, ત્યારે ભક્તિ કહેવાય. હા, આટલું કે આટલું બચાવી બચાવી નાખો તે ભક્તિ નથી. અને આપવું તો બહુ અઘરું છે, છોડવું બહુ અઘરું છે, સમર્પણ કરવું બહુ અઘરું છે. જિંદગીમાં ક્યારેય કર્યું નથી, અનાદિકાળથી ક્યારેય કર્યું નથી, એટલે સમર્પણ તો બહુ અઘરું છે. પણ જો થઈ જાય તો કામ થઈ જાય. નહીં, આશા ઠગારી કંઈ નથી, આશા અમર છે. પણ ભક્ત ક્યારેય પણ કંઈ માગણી નથી કરતો, કંઈ આશા કરીને નથી જતો. ભક્ત જાણે છે કે ભગવાનને ખબર છે મને. ભગવાન, ભક્ત શું કહે છે? હે પ્રભુ, મારા માટેની તારી જે કોઈ ઈચ્છા હોય તે સફળ થાવ. મારી ઈચ્છા નહીં, મારા માટેની તારી જે કોઈ ઈચ્છા હોય તે સફળ થાવ. આ ભક્ત છે. તો શું લઈ ગયો? આશા ને કોઈ ઈચ્છા જ નથી એની. ભક્તને કોઈ ઈચ્છા ના હોય, ભક્તને કોઈ આશા ના હોય, ભક્તને માત્ર ભગવાનની ભક્તિ કર્યા વગર એ રહી શકતો નથી. માટે ભગવાનની ભક્તિ કરે છે. ના, એ ઘણી વખત એવી રીતે ઉપચારથી કે સાંત્વના આપવા માટે અથવા તો સમાધિ સંભાવ ટકી રહે માટે કે એ પ્રમાણે આપણે પણ કહીએ ને કોઈને, ભાઈ તમે ચિંતા નહીં કરતો, તારે બધું બરાબર છે. આપણે નોકર સંભળાવ્યું કોઈને તો આપણે કહીએ ને ભાઈ તને વાંધો નહીં આવે. હા હા, એટલે એ કહે એ પ્રમાણે કે એટલા માટે કે એને સાંત્વના મળે, એને અડોડવાનું ચિત્ત ના જાય માટે. એમાંથી આવો અર્થ અંદરથી કાઢવો. જ્ઞાનીના વચનોની અંદર ક્યારેય બી શંકા ના કરવી. શાસ્ત્રના વચનોની અંદર પણ કરે છે, ન સમજાય આપણને તો એનું એ રીતે સમાધાન મેળવવું કે કોઈ રીતે આ પ્રમાણે કરે. ધારો કે તમે કોઈને કોઈને ખબર કાઢવા ગયા હોસ્પિટલ, બહુ જ સ્થિતિ ખરાબ છે, તો શું કરો તમે? હવે તો તમે મને લાગે છે બહુ લેવલ એવું કહે પડશે. શું થશે? તમે તો સારા થઈ જશો, સારા થઈ એમ કહો કે નહીં તમે? હવે તમને ખબર સારા થઈ જવાની, ક્યાં તમારા જ્ઞાનનો વિષય છે? પણ એ વ્યવહાર છે, એ ઉપચાર છે, વ્યવહાર છે કરવાનો. સમજણો? હા જી. ના, સાધનામાં કષ્ટ છે, ભક્ત તરીકે સમર્પણ છે. એટલે એવું નથી કે ચોથા આરામની અંદર સાધક હતા અને ભક્ત નહોતા, અને અત્યારે સાધક નથી અને ભક્ત છે, એવું કંઈ નથી. અત્યારે તો ભક્તિ છે જ નહીં, સાચું પૂછો તો સાધના નથી, સાધના નથી ને ભક્તિ નથી.
દેખાય છે ને જે એ ભક્તિ નથી. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે સમર્પણ. કેટલું સમર્પણ કર્યું આપણે? એક ઈચ્છા જ્યારે ન રહે, એક ઈચ્છા ન રહે જીવને અંદર કોઈ પણ પ્રકારની, ત્યારે ભક્તિની શરૂઆત થાય છે. બોલો. આણાએ ધમો, આણાએ તવો જે કીધું, આજ્ઞાનું આરાધન, એને જ ધર્મ કીધો. તો આજ્ઞાનું આરાધન શું? આજ્ઞા એટલે શું? પણ આજ્ઞાનું આરાધન એટલે સમર્પણ, પૂર્ણ સમર્પણ. મારી ઈચ્છા નહીં, નિર્વિકલ્પ બનવું છે તમારે, નિર્વિકલ્પ બનવું છે તમારે. તો આ છે આજ્ઞાનું પાલન. સ્વચ્છંદ મત આગ્રહ તજી, એટલે સ્વચ્છંદ તજો, તમારો મત તજો અને તમારો આગ્રહ તજો. વર્તે સદગુરુ લક્ષ એટલે આજ્ઞા પાલન. તો ત્યાં તમારું સંકેત અને એ જ એનું પ્રત્યક્ષ કારણ છે. શું કીધું? શું? ભગવાન એમ કહે છે તું મારી ભક્તિ કર. એમ ભગવાન એમ કે, હા ભગવાન એમ કે મારી તું ભક્તિ કર. ભગવાને કેવળ જ્ઞાન થયું, ચાલો ભાઈ મને કેવળ જ્ઞાન થયું, તમે આવો બધા મારી ભક્તિ કરો, એવું કે? ઇન્દ્ર સિંહાસન થર, ઇન્દ્રનું સિંહાસન જ્યારે કંપે છે એ ઉપચાર વચન છે. હું બાકી કંપે બંપે નહીં કાંઈ. અને પછી જ્યારે ઇન્દ્ર પોતાના અવધિજ્ઞાનમાં જુએ છે પ્રભુને કેવળ જ્ઞાન થયું, આવે છે સમર્પણની રચના કરે છે પ્રભુ. બેસે તીર્થંકર નામ કર્મનો વિપાક ઉદય શરૂ થયો માટે ભગવાનને દેશના આપવી પડે છે. જો સમર્પણ ઇન્દ્ર ના રચે, દેવો ના રચે, તો પણ ભગવાનને ગમે ત્યાં જ્યાં હોય ત્યાં એમને દેશના શરૂ કરવી પડે. ભલે પછી એક અંતર્મુહૂર્ત દેશના પહેલે દિવસે આપીને પછી દેશના, કેમ કે કોઈ યોગ્ય જીવ નહોતો. તો બધા શું કે દેશના ભગવાનની પહેલી દેશના નિષ્ફળ ગઈ, ભગવાનની દેશના નિષ્ફળ થયા કોઈ દિવસ? કેટલો વિરોધાભાસ છે. ભગવાનની દેશના બી નિષ્ફળ ના જાય. પણ ભગવાનની દેશના આપવી જ પડે, વિપાક ઉદય છે એમનો, એ કર્મનો જે તીર્થ કે નામ કર્મનો ઉદય છે, ત્યાં ફળ આપ્યા વગર રહે નહીં એવો ઉદય છે, નિકાચિત ઉદય છે, નિકાચિત કર્મ છે. તો કરે આપી પછી યોગ્ય જીવ આવે બીજે દિવસે. તો એ પ્રમાણે અને છેલ્લે બાકી રહ્યું થોડું કર્મ તીર્થંકર નામ કર્મ, તો અડ કેટલા સોળ પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તોળ, બે પૂરા દિવસ, હા અહીંયા બે દિવસ કોઈને બેસાડ્યો હતો? કોઈને નથી ભૂખ, નથી કોઈને તરસ, નથી કોઈને બીજું ત્રીજું કુદરતી કાંઈ, કશું જ નહીં, કાંઈ નહીં, બધા એમને એમ પ્રભુની પાસે. બોલો. બે આખા દિવસ 48 કલાક અને એ છેલ્લી દેશનાની અંદર પ્રભુ આપી, અને જેવી દેશના પૂરી થાય છે અને પ્રભુ નિર્વાણ પામે છે. બોલો. માત્ર જગતના કલ્યાણને અર્થે, એકમાત્ર જગતના કલ્યાણને અર્થે પ્રભુ. કેમ? પ્રભુ તો ત્રીજા ભાવે આ ભાવના ભાવી હતી,
કે જે તેના સર્વ જીવોનું કલ્યાણ થાવ. એમનું ચાલ્યું તો આપણે બધાને આમ ગાડીમાં બેસાડીને લઈ જાત ઉપર મોક્ષે, પણ આપણે એવા ને સાહેબ તમે જાઓ હમણાં પછી હું આવું છું. હ, રસ્તો ભૂલી ગયા? થોડીક પણ ઈચ્છા કરી હોત તો ભગવાન લઈ જતા, પણ આંગળી પકડી. પણ પ્રભુ કાળનો પ્રભાવ તો જો, પ્રભુ મહાવીર દીક્ષાએ પોતે એકલાએ લીધી, નિર્વાણ પણ પોતે એકલા, કાળનો પ્રભાવ. કોઈ દીક્ષા માટે તૈયાર નથી, મોક્ષે જવાય કોઈ ત્યાં નથી. એટલે પૂછ્યું તમને, મોક્ષે જવું છે નથી જવું? અઘરું કામ છે. શું કહે જો, અહીંયા અનુભવેલા સુખો યાદ લાવી મનમાં તાજા કરવા તે સુખાનુબંધ, એનો અનુબંધ પડે એનો. નોંધ, સંલેખણા વ્રતનો આ ચોથો અતિચાર પણ વંદિત સૂત્ર ઉપાસક દશાંક સૂત્રાદિમાં જોવા મળેલ નથી, પણ આમાં છે સત્વર સૂત્રમાં. પછી પાંચમું, નિદાન કર, આ બહુ ભયંકર છે. સાંસારિક ફળની ઈચ્છાથી વ્રત સંયમ તપ વગેરે કરવા, શું કામ કરો છો ધર્મ તમે પુણ્ય માટે? હા, કેમ કરો છો? ધર્મ શરમ કરો છો? પુણ્યનું કામ છે. પહેલામાં પહેલો ઘા, પહેલામાં પહેલો જો ઘા હોય આપણા ધર્મ ઉપર તો આ છે. ચક્રવર્તી થવા માટેનું નિદાન કર્યું મુનિએ. એકમાત્ર ચક્રવર્તીના શ્રીરત્નના વાળનો સ્પર્શ અને પોતાની આખી ને આખી જે જીવનભરની સાધના એને અંદર ડૂબાડી દીધી, કે જો મારી કોઈ સાધનાનું ફળ હોય તો મને આવું સ્ત્રી રત્ન મળે. તો સાધના તો કરી હતી, એક ભાઈ તો ગયા મોક્ષે અને બીજા ભાઈ સાતમી નરકે જશે ગયા, ચક્રવર્તી થયા પણ સાતમી નરકે ગયા. ક્યારે પણ જો આપણી સાધનાનું ફળ આપણે ઈચ્છીએ તો આપણી દુર્ગતિ સમજી લેવી. આપણે સાધના કરીએ છીએ આપણી શુદ્ધિ માટે, એકમાત્ર શુદ્ધિ આપણા આત્માની અંદર પડેલી જે મલિનતા છે, મોહનીય કર્મની જે મલિનતા છે એની શુદ્ધિ જ ઈચ્છીએ આપણે એકમાત્ર, અને એના અનુસારે એને અનુરૂપ અને એને અનુકૂળ આપણી સાધના બાહ્ય અને અભ્યંતર હોય તો જ એ સાધના અંકે કરે. બાકી તો આપણે ચૂકી જવાના. વિવેકાનંદ એક વાત કરતા હતા, કોઈ એમને એમ કીધું કે મારા એમ કે સંજોગો બરાબર નથી એટલે હું ધર્મ નથી કરી શકતો, મારા સંજોગો અત્યારે આમ છે તેમ છે. ઘણા લોકો આમ કહે છે અત્યારે, ને શું કરીએ હવે, હમણાં હવે ગ્રાન્ડ કિડ્સ થયા એટલે હવે અમારો સમય જરા એમાં, રિટાયર્ડ થયા પણ હવે જરાક બધું આમ થોડુંક ફરવા ફરવામાં જરાક આ કામ કર્યું જેટલો વખત એટલી વાર સમય જ ના મળ્યો,
ક્યાંય જવાનું જ નહીં, ફરવાય ના જવાનું, કંઈ ના થયું. તો હવે રિટાયર થયા તેમ થયું કે ત્યાં થોડું ફરીએ, પછી ધર્મ કરશું. વિવેકાનંદ કહેતા કે જો તમે એમ ઈચ્છો કે આ જે મળ્યા છે તમને સંજોગો, એના કરતાં વિશેષ સારા સંજોગો મળે ત્યારે હું ધર્મ કરું, તો એ તમે વાત, તમારો મોટો ભ્રમ છે. તમે એ વાત ભૂલી જજો, ક્યારેય પણ બનવાનું નથી. પણ જે સંજોગો છે એમાં તમે રહી અને એનો પૂરેપૂરો સદુપયોગ કરી અને ધર્મ કરો, તો એનાથી વિશેષ સારા સંજોગો મળશે તમને. ક્યારેય પણ તમે જો એમ કીધું છે ને, હવે મને તો નહીં જ કહેતા તમે, અમારા ગ્રાન્ડ કિડ્સને અમારે જવાબદારી ખરી કે નહીં, ખરી કે નહીં, ખરી કે નહીં? હા, મોહ રાજા છે ને, જે તમને આમ એવો ભમાવે છે ને, તમે પાછો રાજી રાજી થઈને આમ કે એની સાથે એની એની ફેરભૂંદડી ફળાવે છે તમને, અને તમે રાજી થાવ છો. કેવા રાજી થાવ છો તમે? પછી મારે આગળ બચાવ કરે, શું કરીએ? અમારી ફરજ કહેવાય ને? શું ફરજ તમારી? તમારી તમારા પોતાને આત્માની જે તરફની જે ફરજ છે એ નથી દેખાતી. અને તમે એમ માનો તમે કરશો તો થશે એમ, આ તમારો કેવું અહંકાર છે? શું એના એ લોકો પુણ્ય નથી લઈને આવ્યા એમને? દરેક પોતાના પુણ્ય લઈને આવ્યું છે. તેમ તમે કરશો તો જ થશે એમ. ને ક્યારે કરશો? હા, ગઈકાલે એક સભામાં ગઈ, પ્રાર્થના સભા હતી, ક્યારેક આપણો નંબર લાગશે ક્યારે કોને ખબર છે? અને પછી ત્યારે આ રહી ગયું ને તે રહી ગયું ને ફલાણું, હવે આપણે જતા રહીએ ત્યારે પછી આપણી જવાબદારી શું થશે? આ લોકો પછી કંઈ તકલીફ થશે ને? એ લોકોને વાંધો આવી જશે ને? આપણા વગર તો કેમ ચાલે બધું? આ દુનિયા ચાલે આપણા વગર? હે ચાલે? આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા, કબીરજી કહે છે. હે, એટલે શું? આપણે ભવાંતરમાં જઈએ પછી દુનિયા ડૂબી જાય? હા, શું થાય? અરે દુનિયા તો અનાદિકાળથી આમ જ ચાલી છે ને ચાલવાની છે. તમે હો કે ન હો, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમે ખબર, આખી આખી મનુષ્ય જાત, આ પૃથ્વી પરથી 7 બિલિયન જે છે ને, એ કદાચ ન હોય ને તો આ પૃથ્વી બહુ આરામથી ચાલશે. એ તો 7 બિલિયન છે. હા, અને બાકીના જીવો કેટલા છે? અનંતા અનંત જીવો છે. અને આપણે શું માનીએ છીએ? આપણો અહંકાર છે. કા કરી લીધું? ઇટ્સ ટાઈમ ફોર અવર ઓન સેલ્ફ ટુ ઇટ. ઇફ યુ ડોન્ટ ડૂ ઇટ નાવ, યુ મે નોટ ગેટ અનધર ચાન્સ. માટે ત્યાં ગુરુદેવ કહે છે કે પ્રમાદ અને સુક્ષ્મ આપણું તમારી શ્રદ્ધાને ભાંગી નાખે છે, તમારી શ્રદ્ધાને તોડી નાખે છે, તમારી શ્રદ્ધાને ખંડિત કરે છે, તમારી શ્રદ્ધાને મલિન કરે છે, તમને ભ્રમ પેદા કરે છે. શું કહ્યું? અનંતા જીવો છે. આપણે
અરે અઢી દ્વીપની કે હા વાત કરી, ખાલી આટલી એક ભરતક્ષેત્રની, એક દક્ષિણ ભરતક્ષેત્રની વાત કરીએ આપણે, તો એમાં આપણે જાણે માની લીધું કે એમાં આખી આખું લોક આવી ગયું. અઢી દ્વીપની અંદર રહેલા સર્વ પ્રકારના મનુષ્યો, સંખ્યાતા છે, ગણી શકાય એટલા. દેવોની સંખ્યા અસંખ્યા, નારકીઓની સંખ્યા અસંખ્યાત, તિરંચોની સંખ્યા અનંત અનંત. ક્યાં ફેંકાય? હા, તિરંચમાં ક્યાં ફેંકાય જશું ક્યાં ખબર છે? ઉષ્ટિષ્ટ જાગૃત પ્રાપ્તિ વહાણની બોધ, ઉઠો જાગો અને જેની પ્રાપ્તિ કરવાની છે એની પ્રાપ્તિ કરો, એમ કહે છે પૂછે. સાંસારિક ફળની ઈચ્છાથી વ્રત સંયમ તપ વગેરે કરવા અને વ્રતના ફળરૂપે સાંસારિક સુખ મેળવવા સંકલ્પ કરવો, તપ કે ત્યાગનો બદલો કોઈ પણ જાતના ભોગરૂપે માગી લેવો, તે નિદાન કારણ જે સન્નિકલા વ્રતનો પાંચમો અધિકાર છે. તપ અને સંયમના પ્રભાવથી હું ચક્રવર્તી બનું, રાજા બનું, વસુદેવ બનું, રૂપવાન બનું, માન સન્માન પામું ઇત્યાદિ ઈચ્છાઓ રાખવી વગેરે. વંદિત્ય સૂત્ર કે ઉપાસક દશાંગ, ઉપાસક ઉપાસકની ઉપાધકની ઉપાસક દશાંગ આપણું સાતમું અંગ છે, આગમની અંદર પાર અંગ છે ને, એમાંથી કહેવાયેલા ત્રણ અતિચારો અહીં સમાવિષ્ટ થઈ શકે છે. ઇહલોક આશંસા, પરલોક આશંસા અને કામ ભોગાશંસા આપણે બોલીએ છીએ ને બંદિતમાં. હા, સંન્યાસના વ્રત સ્વીકાર્યા પછી હું આ લોકમાં જ ઉત્પન્ન થાઉં, મનુષ્ય બનવું, રાજા બનવું, ચક્રી બનવું એવી જે ઈચ્છા, તેને ઇહલોક આશંસા અતિચાર કહેવાય છે. આશંસા એટલે ઈચ્છા. પરલોક આશંસા, સંલેખના વ્રત સ્વીકાર્યા પછી મનમાં એવી ઈચ્છા રાખવી કે હું અહીંથી મરણ પામીને દેવ બનું, ઇન્દ્ર બનું, વિમાનોનો અધિપતિ બનું, આવી આવી ઈચ્છાથી પરલોક આશંસા નામનો બીજો અધિકાર છે. અને કામ ભોગાશંસા એટલે સંલેખના વ્રત સ્વીકાર્યા પછી યોગ્ય પૂજા સન્માન આદિના અધિકના અભાવ કે દુઃખના દુઃખથી પીડિત થઈને એવી ઈચ્છા રાખવી કે પહેલો કે મોડો હું દેવલોક કે મનુષ્યલોકમાં ગમે ત્યાં ઉત્પન્ન થાવ, પણ મને ત્યાં વાંછિત અથવા ઈચ્છિત કામભોગની પ્રાપ્તિ થાવ, તે કામભોગ આશંસા અતિચાર છે. સમજાણું? સંલેખના વ્રતમાં મરણ સમયે આ પાંચેય દોષોની ઉત્પત્તિ ન થાય તેવી પ્રાર્થના કરવી, તે આ દોષોના નિવારણનો પુરુષાર્થ છે. પુરુષાર્થ વગર અતિચાર ન તળે. હા બોલો. હા, પ્રશ્ન એ છે કે આપણે ઓબ્વિયસલી ચાર ગતિમાંથી બે ગતિ તો ના છે, દુર્ગતિ નરક અને તિર્યંસ, પણ કદાચ દેવલોક પણ ના ઈચ્છે, પણ મનુષ્ય ગતિ તો ઈચ્છીએ ને આપણે. ઈચ્છે ભવે ભવે તું ચલણાણમ. હા, એટલે શું છે કે પ્રભુ તું મને મળ, હું ગમે ત્યાં હો, મને નરક ગતિ કે તિરંજ ગતિ કે મનુષ્ય ગતિ કે દેવ ગતિ, એ ચારેય ગતિમાંથી એક ગતિ તો મળવાની જ છે. જ્યાં સુધી મોક્ષ ના જાય ત્યાંથી તો કોઈક તો દેવ મળવાનો છે આપણને. આ ચારેય ગતિમાં મને કોઈ પણ ગતિની અંદર તું મને મળ, પ્રભુ વગર મને નહીં ચાલે એવું માગો જાઓ તો એ આશંસા નથી. ડઝન્ટ મેટર, તમે કોઈ પણ ગતિ, તમારી ચારેય ગતિમાંથી કોઈ ગતિ નથી માગતા. તમે શું માગો છો? તમે પ્રભુ માગો છો, તમે ભગવાન માગો છો. મને પ્રભુ તમે મળવા જોઈએ, મને ગમે તે ગતિ હશે તો મને વાંધો નથી, પણ મને
તમે હશો તો મારા માટે બધું સ્વર્ગ જ છે. ક્ષણિક મહારાજ અત્યારે પેલી નરકમાં છે, બરાબર. કૃષ્ણ મહારાજા પણ નરક ગતિમાં છે, બરાબર. પણ પ્રભુ છે એમના હૃદયની અંદર. તો નરક ગતિ હોય કે ત્રણ ગતિ હોય કે દેવ ગતિ હોય કે મનુષ્ય ગતિ હોય, શું ફેર પડે? અને ધારો કે તમે મનુષ્ય ગતિ માંગી અને મનુષ્ય ગતિ મળી, હવે મનુષ્ય ગતિમાં ક્યાં મળે તમને શું ખબર પડે? અકર્મ ભૂમિમાં પણ તમે મનુષ્ય અભય તરીકે, અરે અભય સોરી, જ્યાં તમે ધર્મ ના કરી શકો એવી અનાર્ય દેશમાં પણ તમને મળે, અનાર્ય જાતિમાં પણ મળે. શું મનુષ્ય ગતિ માંગીને કરવાનું? એ બી આશંસા થઈ, ભગવાન મને મળવા જોઈએ, ભગવાન મળે મને તો મને બધું મળી ગયું, પછી હું ગમે તે ગતિમાં આવું, શું ફેર પડે છે? મારો ઉદ્ધાર ભગવાનથી છે, ભગવાન વગર મારો ઉદ્ધાર નથી, એ શ્રદ્ધા, એ દ્રઢ શ્રદ્ધા જો હોય આપણને જિંદગીમાં, જીવનમાં અને મૃત્યુ સમયે પણ એ જ શ્રદ્ધા આપણી ટકે તો શું ચિંતા છે? અરે કે જ્યાં બી મળે. ક્ષણિક મહારાજે કેટલા પ્રયત્ન કર્યા નરક ગતિને દૂર કરવાના? ભગવાન જઈને પૂછવા ગયા, પ્રભુ આ કે બરાબર ના કહેવાય, તમારો આટલો પરમ ભક્ત હું અને તમે મને નરક ગતિમાંથી ના બચાવી શકો, આવું તો કંઈ હોય? આપણને થાય કે નહીં? કઈ ઉપાય બતાવો. આઈ નો. પછી આશ્વાસન આપ્યું પ્રભુએ કે તું ચિંતા નહીં કર, ભલે નરક તો નરક પણ તું તીર્થંકર થવાનો છે, પછી શું તને? હા તો બહુ વાંધો નહીં, તો વાંધો નહીં. હા તો ભલે નરક ગતિ, એનું નરક ગતિ સહન કરી લઈશ દુઃખો. ભગવાનના નામે બધું સહન કરવા તૈયારી છે. ભગવાનના નામે હું સહન કરવા માટે તૈયાર છું કંઈ પણ આવે તો. શ્રેણી મારે કીધું તો પ્રયત્ન કર્યો. હે પ્રયત્ન કર્યો, જ્યાં પુણ્ય સાહેબને એક સામે લ્યા, સામે ફળ લ્યા. પુણ્યો કે સાહેબ આધે કંઈ બને કે તમે સામે કરો તમને ફળ મળે, મને સામે કરો મને ફળ મળે. ધર્મ જે કરે એને ફળ મળે. આપણે શું આ તમે આ કોઈ મરી જાય ને એટલે કે તમારા પાછળ અમે આટલા પૈસા દાનમાં આપશું, કેવા ભ્રમ સેવે છે લોકો. એ ગયા ને તમે એને પાછળ દાન કરો એને મળે? હા તમે નામ લખો એટલે એને મળી જાય, એમ ચિઠ્ઠી લખો એટલે મળી જાય. હા મળે. એમને તો એ પોતાના હાથે જે કરે એ જ મળે, બીજું કોઈ કરે એમાં કેવી રીતે મળે ને? એટલે એ જ કહી ગયા હોય એ વખતે એ પોતે કે આ મારા તરફથી આટલું, તો એ સુકૃતનું પરિણામ એને પરણે. પણ તમે એમ કહો કે તારા પાછળ અમે આટલું કરશું તું ભલે મરી જા, ના મળે. હા શું નિમિત્ત બન્યો? તમે તેરો તમે જે કરો, તમે હજી પણ તમે આટલું સમજો, તમે જે ધર્મ કરો ને દાનશીલ તપ ને ભાવ એ ત્યાગનો ધર્મ છે. તો ત્યાગ તમારા માટે બીજું કોઈ કેવી રીતે કરી શકે? અરે ભાઈ મારા બદલે તું જયારે શીલ પાડજે ને યાર, કેવી વાહ્યાત વાત કહેવાય. મારા બદલે તું ભાવ કરજે સારો, મારે તો ભાવ નથી આવતો મને સારો ભાવ. હા મને તો ભાવ નથી થતો મારાથી સારો, તું કરજે. નહીં આપણે જે સુકૃત કરવું છે એ આપણા હાથે જ કરો. જ્યારે કરું તમે શું કામ મૂળથી રાખો છો? તમારે સુકૃત કરો છો મૂળથી કેમ રાખો છો? આજે કરો, હમણાં કરો જે સુકૃત કરવું હોય.
Let me see what the market will balance in his budget. Is that what it is? No. JK Sukrukari, Apri Suk, I ek Aswasan, if you anything. Ek Aswasan, Aprapis, Upchati, Aprakais, but it Tatvadrishti was too Nathibanevi. But I remember the K upon it, I mean, Emmy Pachar Sukrukari, Abraham Kuru, Apra Mani Shanti, if you anything. જેને સુકૃત કરવું છે એને પોતાના હાથે સુકૃત કરવું પડે જો દુષ્કૃત પોતે કરે છે તો પોતાને એનો ફળ મળે છે તો સુકૃત પણ પોતાને હાથે કરે તો ફળ મળે હવે હું દુષ્કૃત કરું અને ફળ તમને મળે હું તમને કહું કે તમે આટલું જરા દુષ્કૃત કરી આવજો ને મારા માટે હા મને અનુબંધાનું ફળ મળે કર્યું કરાવીને અનુભવ બરાબર તમે કયો કોઈ તમને કહે કે ભાઈ મારા પાછળ આટલું તમે સુકૃત કરજો બરાબર તો તમને એને તમા એને એનું સુકૃત અનુમોદનનું ફળ મળે ખ્યાલ આવે છે અઘરી વાત છે થોડું આમ આપણને જે અત્યારે જે રીતે પ્રથા છે ને એ પ્રથાની અંદર આ સમજવું અઘરું પડે છે ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ ધીસ એન્ડ ટુ ઇવન ઇમ્પ્લિમેન્ટ આપણે લગભગ બધું આમ કરતા હોય છે આ એની પાછળ આટલા પૈસા ખર્ચ્યા અમે આના પાછળ આટલો કરું એના પાછળ આટલું કરું જે કરવું એ યુ ડૂ ઇટ યોર સેલ્ફ પોતાના હસ્તે કરો પોતાના હાથે કરો ભલે હું કહું છું લખીને જાઓ આમ તમે પછી ભલે થાય પછી પણ યુ ડુ ધેટ યોર સેલ્ફ દેટ મીન્સ તમારી મોર વાગવી જ જોઈએ એના ઉપર તો જ એનું તમને પરિણામ છે એનું ફળ તમને મળે ખ્યાલ આવે આપણે છે ને આપણે ઘણી વખત આપણે પોતાના મનની શાંતિ માટે આપણા પોતાના મનના સમાધાન માટે આપણે આવી બધી વિચારતા હોઈએ છીએ અને કરતા હોઈએ છીએ પણ તત્વ દ્રષ્ટિથી આ છે ખરેખર તત્વ આ છે જે હું કરું તે જ મને મળે હું ન કરું તે મને મળે જ નહીં કર્યું કરાવ્યું અનુમોદ્યું ખરું એ બરાબર પણ મારા થકી ભલે બીજા કરતો એનું અનુમોદન કરું તો અનુમોદન ફળ મળે અને બીજાને પાછ કરાવો એનું ફળ મળે પણ હું જીવતો હોઉં ત્યારે સમજાય છે એટલું કારણ કે આ છે ને આ માઇન્ડસેટ એવું છે આપણું અત્યારે બધી જગ્યાએ અત્યારે આવું રીતના ચાલતું હોય છે એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સેપ્ટ ધીસ પણ તત્વ આ કહે છે કે હું કરું તો મને ફળ મળે મારે જ કરું કારણ કે દાનશીલ તપ અને ભાવ છે ને જે એ ત્યાગનો માર્ગ છે અથવા ત્યાગનો ભાવ છે બરાબર ત્યાગ તો કોણ કરે હું કરું તો મને મળે તમે કરો તમને મળે ત્યાગ તમે કરો ફળ એને મને મળે એવું બને ન મળે ત્યાગની અંદર અનુમોદ ના કરો પણ તે જ વખતે થવું જોઈએ પાછું સી એટલે આ સમજવું થોડું એમાં કઈ વાંધો નહીં હા આમાં શું છે કે છે કે અમુક વખતે ઘણા લોકો સામાયિક કરાવે કોઈ પૌષદ કરાવે કોઈ આ કરાવે તે ઉપદાન કરાવે કોઈ નવાણીની જાત્રા કરાવે પોતે કરાવે છે ને પોતે કરાવે છે ને તો હે કોના મૃત્યુ પછી જેના મૃત્યુ એને એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને એના માટે સામાયિક કરાવે તો એને ફળ મળે ન મળે ક્યાંથી લઈ આવી તું આ હે હવાલા પડતા છે તું યાર એકાઉન્ટન્ટ થઈને આવ્યું ધંધા કરે છે રાગ તો છે જ ને પડી લેખાય શું છે જ આ બીજો એકાઉન્ટન્ટ નીકળ્યો સાચી વાત છે સાચી વાત જાતે કરો
જાતે કરો. આવડીને નવું લઈ આવે ખબર નઈ, તમે તમે એન્જિનિયર લાગો છો. એને એમ છે કે હું જો જાતે કરવા જઉં અને જો કદાચ થયા થોડું લાંબુ જીવી ગયો તો મારી તો કફોડી સ્થિતિ થઈ જાય. શું કરશો હવે? હા, જ્યારે હોય ત્યારે મારે તમારે જૈન સેન્ટરની આ કથા કરવી જ પડે છે. હા, શું કરવું ભાઈ? બોલો. હા, બરોબર છે. કર્યું છે જે કરે એને લાભ છે, કરાવે એને પણ લાભ છે, અનુમોદે એને પણ લાભ છે, એની ના નથી. પણ જીવતા હોય ત્યારે આટલું એક જરાક ઉમેરી દો. સ્વહસ્તે, તમે પહેલાના જમાનામાં કાગળ લખતા ને પછી નીચે લખતા હસ્તે એમ લખતા, ખબર તમને? પોતાના હસ્તે લખે એમ. દેટ મીન્સ કે આઈ એગ્રી વિથ ધીસ, આઈ અપ્રૂવ ધીસ એમ. મારા નામે કોઈ નથી ચલી ખાધું એમ, સમજણું? ચાલો, તો આ પાંચેય દોષોની ઉત્પત્તિ ન થાય તેવી પ્રાર્થના કરવી તે આ દોષોના નિવારણનો પુરુષાર્થ છે. સારાંશ, આ રીતે કુલ 70 અતિચારોનું અહીં વર્ણન કરાયું છે. કેમ કે સંયુક્તના 5-12 વ્રતના 5-5 એટલે 60, સંલેખના વ્રતના 5 એમ 70 અતિચાર સૂત્ર 18-32 કહેવાયા છે. જોકે શિષ્યનીય વૃત્તિમાં જણાવે છે કે આ અતિચારોની સંખ્યા 65 ગણવી જોઈએ. કેમ કે સંયુક્તવ એ તો પાયો છે, તેની શુદ્ધિ વિના વ્રત શુદ્ધિ સંભવિત નથી. આ અંડરલાઇન કરો. નહીં, એમ નથી કહેતા, એમ નથી કહેતા. સંકિતના અતિચારોને જુદા કર્યા છે એટલા માટે કે બીજા જે અતિચારો જે છે અથવા બીજા વ્રતો જે છે એ સંયુક્તો વગર એની કોઈ કિંમત નથી. હવે એની કિંમત જ ન હોય અતિચારની ક્યાં વાત રહી એમાં એમ. એટલે સંયુક્તવ ઇઝ ધ પાયો છે, એ બેઝ છે, બેસિસ છે અને એ ફંડામેન્ટલ્સ છે. સો પહેલો પ્રયત્ન આપણે સંયુક્તવની શુદ્ધિનો કરવાનો છે. એટલે સંયુક્તની અંદર કોઈ પણ પ્રકારનો અતિચાર ન લાગે એ માટેની આપણી જાગૃતિ હોવી જોઈએ. પહેલાં તો સંયુક્તની પ્રાપ્તિ અને પછી એને અતિચાર ન રાખવો જોઈએ. આ આપણો ગોળ હોવો જોઈએ, આપણું ધ્યેય હોવું જોઈએ, આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને પછી જે વ્રત લઈએ આપણે એ અતિચાર વગર આપણે પાળીએ નિરતિચારપણે એવી રીતે. ખ્યાલ? હવે એક અભવ્ય જીવ પણ નિરતિચાર રીતે જો ચારિત્ર પાળી શકે તો આપણે તો ભવ્ય જીવ છીએ, નહીં બેઠું? સમજાણું? એક અભવ્ય જીવ દેવલોકની આશંસાથી નિરતિચારપણે વ્રતનું પાલન કરે છે અને નવ ગ્રહવિક સુધી જઈ શકે છે. અને આપણે તો ભવ્ય જીવ છીએ અને આપણે મોક્ષે જવું છે તો ન પાડી શકીએ આપણે અતિચાર વગર, નિરતિચાર રીતે ન પાડી શકીએ? મારી વાત સમજાય છે? હું શું કહું છું, હું શું કહું તમને કે એક અભવ્ય જીવ, એક અભવ્ય જીવ સુખની અપેક્ષા, સ્વર્ગના સુખની અપેક્ષાથી નિરતિચારપણે એ કેવું પાડે છે ખબર છે? ભગવાન પણ જેના વ્રતમાં એક દોષ ન કાઢી શકે,
માખીના પાકને ન દુભાય એવું નિર્વિચારપણે ચારિત્ર પાણી શકે છે, નવમી ગ્રહવીક સુધી જાય છે, જઈ શકે છે. તો આપણે ભવ્ય જીવ છીએ અને આપણે ભવ્ય જીવ જો હોઈએ તો આપણે મોક્ષની પ્રાપ્તિ માટે આપણે નિર્વિચારપણે વ્રત ના પાડી શકીએ? અને એના માટે આપણે સમ્યક્ત્વની જરૂર જે છે એ સમ્યક્ત્વમાં આપણે પુરુષાર્થ ન કરી શકીએ? આપણે કેવું મને અરે પણ તું આ શંકા કેમ લઈ આવો છો તમે? મને સમ્યક્ત્વ મળો, હું ભવ્ય જીવ છું, હું સમ્યક્ત્વ વગર આ જીવનનો અંત મારો નથી આવવાનો, એવું તો એક આમ સંકલ્પ કરો કે મારે આ દેહ છોડવો નથી સમ્યક્ત્વ વગર. અને પછી એને અનુકૂળ અને એને અનુરૂપ આપણી સાધના હોવી જોઈએ. અનુકૂળની અંદર બાહ્ય સાધનો આવે, અનુરૂપની અંદર આંતરિક સાધનો આવે. તો મારા બાહ્ય સાધનો બધા અનુકૂળ બને કે જે રીતે મને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, અને અનુરૂપ મારા આંતરિક સાધનો એવા હું પેદા કરું અથવા એવી મારી સાધના હો અભ્યંતર, એટલે બાહ્ય અભ્યંતર બંને રીતે, કે જેથી કરીને મને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને પછી એ સમ્યક્ત્વ મારું નિર્વિચાર બને એ રીતે પણ, અને પછી જે જે હું વ્રત લઉં આગળ આગળ, જેમ યોગશતકમાં બતાવ્યું એ પ્રમાણે જે જે ગુણસ્થાનકની અંદર હું આગળ વધું, એ બધા ગુણસ્થાનકો વિધિપૂર્વક અને નિર્વિચારપણે હું પાડું. તો બોલો, મને કોણ રોકી શકે મોક્ષમાં જવા માટે? મને કહ્યું શું મને અવરોધ આવે મોક્ષમાં જવા માટે? ટેલ મી. તમે જો સંકલ્પ કરો, આ હવે જિંદગીમાં કેટલાય સંકલ્પ કર્યા અત્યાર સુધીમાં? હા, પૈસા કમાવાનો સંકલ્પ કર્યો? કેટલો કર્યો? અત્યારથી પૈસા તો તમે પૂર્વે પુણ્ય બાંધ્યું હોય ને એનું ઉદય તો મળે, નહીં તો નહીં મળે. ગમે તેવો સંકલ્પ કર્યો હોય ને અને ગમે તેવી મહેનત કરી તો ન મળે, નથી જોતા આપણે? ભવિતવ્યતાનો આશ્રય ક્યારે કરવો એ પન્યાસી મહારાજના આત્મ ઉત્થાનનો પાયામાં તમે વાંચી લેવાનું. જ્યારે તમે પૂરું પુરુષાર્થ કર્યો, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ, ભવસ્થિતિનો અર્થ ભવિતવ્યતા, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. આપણે તો અહીં પહેલા જ પાણીમાં બેસી ગયા, મારું ભવિતવ્ય શું હશે, સુખમ ખબર જેમ હશે પ્રમાણ પુરુષાર્થ મળે. આ શું બતાવે છે કે તમારું ભવિતવ્ય તો તમે જ નક્કી કરી નાખ્યું. હા, દિલ્હી બહુ દૂર રહે. અરે પણ પાત્રતા, પણ પાત્રતા એટલે શું મને કહો તો ખરા, વોટ ઇઝ પાત્રતા? બોલો, મને પાત્રતા એટલે શું? પાત્ર થવા માટે સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. શું કામ કીધું? આ બ્રહ્મચર્ય તો એક એક ત્યાં દોહરા એના છે, એટલે એ વાત કરી. પાંચે વ્રત આવી ગયા, પાંચે વ્રત અને બારે વ્રત શ્રાવક માટે. હા, આ પાત્રતા, પાત્રતા, પાત્રતા કીધું ઉપરથી આવવાની છે. પાત્રતા તમને કોઈ આપવાનું છે? હા, સેવો, તમારે સેવા એની સાધના કરવી પડે. પાત્રતા માટે તમારે કામ કરવું પડે, તમારે પાત્ર બનવું પડે. પહેલા જમાનામાં તમારે છાશ લેવાને, દહીં લેવાને, દૂધ ઘી લેવાને, બધે પાત્ર લઈને જવું પડતું હતું ઘરેથી, ખબર. હવે અત્યારે ચાલુ થઈ ગયું છે, ઘરે થેલીઓ લઈને જાઓ, નથી આવતા પ્લાસ્ટિક થેલી, નથી આવતા. તો તમે કેવી થેલી લઈને જવાના હવે? હે, સ્ટ્રોંગ લઈને જવાના, ખાલી લઈને જવાના? હે, પછી હે કાણા વગેરે લઈને જવાના, છિદ્ર વગેરે લઈને જવાના, પછી ચોખ્ખી લઈને જવાના? હે, તો આ પાત્રતા છે. આ કોણે કર્યું? કોણે કર્યું? હે, તો આ પ્રપોઝિશન ભગવાનનું આવ્યું છે અહીંયા તમને, તો કરો. ભગવાને પ્રપોઝિશન મોકલ્યું છે, આ તમારા ભગવાનના પ્રપોઝિશનથી તમારે આ કરવાનું છે, તમારી પાત્રતા આ પ્રમાણે છે, તમારા આ વ્રતો તમે
કરો તમે ભગવાનની વાત માનવી નથી, પણ ગવર્મેન્ટની વાત માનવી છે તમારે. હા, ગવર્મેન્ટ આમ કંઈક ફતવો બહાર પાડે તો એને આમ હાથ જોડે સ્વીકાર, યસ સર. અને ભગવાન કહેતો શું છે, ભગવાન આટલી બધી ઉતાર શું કામ કરો, કરીએ છીએ બોલો. નિરતિચારમાં રુચિ અને પાપ ભીરુતા, પાપ ભીરુતા ધર્મની તરફ આપણને દોરે છે. પણ એકલી પાપ ભીરુતા જે છે ને, એકલી પાપ ભીરુતા જે છે એ તમને સાચા ધર્મ પ્રત્યે ન પણ લઈ જઈ શકે. એટલા માટે તત્વનો નિર્ણય અથવા તત્વની સમજણ એ બહુ જ અગત્યનું છે. એટલે આપણે ચાર વસ્તુ મૂકી છે ત્યાં ખ્યાલ. શું ચાર વસ્તુ? ઉપશમ ભાવ, વૈરાગ્ય, ભક્તિ અને તત્વનો નિર્ણય. હવે એ ત્રણમાં, એ ચાર વસ્તુને એમણે ત્રણમાં મૂકી 254માં. આ જ ચાર વસ્તુ છે પણ એ ત્રણમાં મૂકી એમણે. આ લોકની અર્પ પણ સુખેચ્છા, પરમ વિનયની ઉછાઈ અને પદાર્થનો અનિર્ણય એમણે નેગેટિવમાં મૂક્યું. પણ એ બધી એ વસ્તુ આ જ છે. આ ચાર વસ્તુ આપણે જે કહીએ છીએ, સમજાણું? તો કોની શુદ્ધિ વિના વ્રતની શુદ્ધિ સંભવિત નથી? સંયુક્તની શુદ્ધિ વિના વ્રતની શુદ્ધિ સંભવિત નથી. તમે વ્યવહાર ધર્મ વગર નિશ્ચય ધર્મ ત્રણ કાળમાં ના બને, સમજાણો? જો વ્યવહાર, જો હું તમને કહું, આપણે હમણાં એક કોઈ સ્વાધ્યાયમાં વાત કરી હતી, વખતે શ્રીપાલ રાજન રાસમાનું એક છે ને પદ, એ તમે કદાચ ખ્યાલ હશે. તો આગમ નો આગમ તણો ભાવ તે સાચો જાણો રે, આત્મ ભાવે થિર હોજો, પરભાવ મત પરભાવ મતે રાચો રે. બરાબર, શું કર્યું આમાં? આગમ અને નો આગમ એટલે જ્ઞાન અને ક્રિયા, આ બંનેનું મહત્વ ત્યાં બતાવ્યું, ખરું? તો આપણા શાસ્ત્રમાં તો કીધું જ્ઞાન ક્રિયા ભેમ મોક્ષ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હ. તો હવે ત્યાં મોક્ષ માર્ગ હતો એક વચન મૂક્યું, અને સમ્યક દર્શન ચાર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ બહુવચન છે, ત્રણ વસ્તુ છે. તો ત્રણેય વસ્તુ ભેગી થાય ત્યારે એક વચન એવું મોક્ષ માર્ગ બને છે. તો મોક્ષ માર્ગ એક છે, બરાબર. હવે સમ્યક દર્શન અને જ્ઞાન ઉભય છે, આઈ મીન યુગપદ છે, રાધર યુગપદ છે, એક સાથે જ હોય. અને ચારિત્ર જે છે એ ક્રમે છે. પણ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન જ્યારે હોય ત્યારે ચારિત્રનો અંશ એમાં છે. એટલે શું થયું? ક્રિયા જે ચારિત્રની કરીએ છીએ આપણે, જેના એટલે ચારિત્ર એટલે વ્યવહાર થયો, અને સમ્યક દર્શન જ્ઞાન એ જ્ઞાન થયું અથવા તો નિશ્ચય થયો. આ લક્ષ્ય છે અને આ વ્યવહાર છે. તો ચારિત્ર વગર ફાઇનલી શું કીધું છેલ્લે? ચારિત્ર ખલુ ધમ્મો, પણ દર્શન મૂળો ધમ્મો. દર્શન જે છે એટલે સમ્યક દર્શન છે એ મૂળમાં છે, પણ ખરો ધર્મ કયો? ચારિત્ર. તો શું થયું ત્યાં? ચારિત્રની અંદર પહેલું ચારિત્ર કયું બોલો? પાંચ ચારિત્ર છે ને, એમાં પહેલું સામાયિક, અરે પહેલું ચારિત્ર સામાયિક, બરાબર.
તો સામાયિકમાં શું આવે બોલો, મને કહો. સામાયિકની અંદર જે સમતા ગુણ જે છે એ નિશ્ચય છે. કેમ નિશ્ચય છે? કેમ કે આત્માનો પોતાનો સ્વભાવ છે, માટે નિશ્ચય છે. અને એના માટેની જે આપણે ક્રિયા કરીએ છીએ સમતામાં આવવા માટેની, કારણ કે આપણે વિષમતામાં છીએ, માટે વિષમતામાંથી સમતામાં આવવા માટેનો જે પ્રયાસ કરીએ છીએ એ સામાયિકની ક્રિયા છે, એ અનુષ્ઠાન છે. તો એ વ્યવહાર થયો, તો એ વ્યવહાર વગર આમાં ના આવી શકે. એટલે ઘણા લોકો એમ કહે કે અમે ત્રણ નૌકાર ગણી બેસી જઈએ. ના, ત્રણ નૌકાર ગણીને નહીં. સામાયિકની વિધિ જે યોગક્ષેત્રની વાત ગાથા આવે અંદર, જે વિધિ શાસ્ત્રમાં બતાવી હોય એ વિધિ પ્રમાણે જ કરવું પડે. સામાયિક લેવાની વિધિ છે. હા, ત્યાં તમે ભગવાનને વચન આપો છો. શું વચન આપો છો? સામાયમ. આ નિશ્ચય થયો, આ નિશ્ચય થયો. પછી સાવજ્યમ જોગમ પછી ખામી, એ વ્યવહાર થયો. તો બોલે કે સામાયિકની અંદર વ્યવહાર અને નિશ્ચય બને આવ્યું કે નહીં? આ રીતે સમજવું. હા, નહીં સમજણ. સામાયમાં સામાયમ છે ને, એ સમતા, એ આત્માનો ગુણ, એટલે એ નિશ્ચય કહેવાય. એ લક્ષ્ય છે, એ સાધ, એ ત્યાં જવું છે, આપણે પ્રાપ્ત કરવું છે. હા, અને એના માટેની જે આપણે વિધિ કરીએ એમાં સાવજ્યમ જોગમ પછી ખામી, એ ચારિત્ર છે. ઓકે, બધી છે સમજાણું? એટલું આ 70 અતિચાર જાણવા યોગ્ય છે, પરિહરવા યોગ્ય પણ છે જ. વળી આ ભૂલો અજાણ થકે પ્રમાદવશ થાય તો અતિચાર છે, પણ જો જાણી જોઈને થાય તો તમને ખબર છે. જાણી જોઈને એટલે કેવી રીતે? હે, જાણી જોઈને એટલે કેવી રીતે કરે છે ખબર છે? ચાલે હવે એમાં શું છે? શું જીવ શું કે ચાલે હવે એટલીસ્ટ કરીએ તો છીએ. તમને શું વાંધો છે? ના ચાલે કે? અરે ભાઈ, થોડુંક કરે છે તો કરવા દો ને યાર. શું કામ તમે આટલી એને આટલી એ કરો છો એના માથા ઉપર? પછી એ કરતો બંધ થઈ જશે. તો ખોટું કરવા દેવાનું? શું કરવાનું? હા, બધા જ્ઞાનીઓ બેઠા તમે કહો મને શું કરવાનું? હે હે, શું કરવાનું? કોઈ કરતું હોય અને બરાબર ના કરતું હોય, હા, અને આપણે એમ કહીએ કોઈને કે આ બરાબર નથી કરતો ને કરવું જોઈએ સરખી જ ના, તો પછી આપણે કોઈ એમ કહે આપણને કે હવે એટલું કરે છે કરવા દો ને, તો એ બંધ થઈ જશે. હા, તો શું કરવાનું આપણે? હા, આપણે ધારો કે આપણે કહીએ અને કોઈ આપણને એમ કહે કે ભાઈ શું કામ તમે એને કહેશો, તો પછી એટલું બંધ થઈ જશે. તો આપણે ભલે સમજાવે ને કે પણ ગમે તેવું સમજાવો, પણ કોઈ માણસ એવો, કોઈ માણસ એવો અડિયેલો હોય, હા, તો શું કરવાનું? કેવો મોટો કોયડો છે ને? હા,
મોટો કોયડો છે ને. તમને ખબર છે પ્રતિક્રમણની અંદર અથવા સામાયિકની અંદર કે પૂજાની અંદર કે કોઈ પણ આવી વિધિની અંદર જે સૂત્રો આવે છે, સાહેબજીને હમણાં જ એક વાત કરી હતી એમણે, એ ખાલી તમને એક જ દાખલો આપો. વંદિતોની અંદર એક ગાથા આવે છે, એમાં સત્તકી મુસલ જંતગ તણ કઠ્ઠે, લગભગ ઘણી જગ્યાએ આપણે સાંભળીએ તો કંઠે બોલે. સાંભળ્યું છે ને તમે? સાંભળ્યું છે? તું જ કે છે? તું કે છે? કંઠે અને કઠ્ઠે બોલો, ફરક શું છે એમાં? એક અનુસ્વારનો. હવે એમાં શું વાંધો છે? તમને શું વાંધો છે એમાં? હું ત્યારે કંઠે કહું તો સાચો શબ્દ કઠ્ઠે છે. કઠ્ઠે એટલે કાસ્ટ, લાકડું, અને કંઠે એટલે ગળું. હવે લગાવે એ સૂત્રની અંદર એ શબ્દ લગાવો તમે અને પછી જુઓ. તમે તમારું ગળું કોકને આપો, સમજાય છે? આ કેટલી શુદ્ધિ માગેલી છે બોલો. પછી સાહેબજી એક બીજી ધ્યાન દોરે છે, ઘણી જગ્યાએ ઈ હોય અને આપણે ઉચ્ચારની અંદર ય કરતા હોઈએ છીએ, એનો 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 મિનિંગ બદલાઈ જાય. એનો આખો બોલો મદ અને મંદ બોલો શું શું ફરક છે એમાં? હે, મદ અને મંદ એમાં સ્પેલિંગમાં શું બોલ શું ફરક છે? એક અનુસ્વારનો, બરાબર, અને અર્થમાં મદને મંદ કરવો છે એના બદલે મંદને, મદને બદલે મંદ અને મંદને બદલે મદ ચાલે. ઘણા લોકો એમ કે આપણે ત્યાં લિપિ લેખન પદ્ધતિ અથવા લેખનના હતું નહીં માટે બધું મૌખિક હતું, એવું નથી. પણ તમને જ્યારે સૂત્રો આપવામાં આવે મૌખિક, ત્યારે તમે સાંભળો છો, સાંભળીને તમે એ યાદ રાખો છો. એટલા માટે સાંભળો છો કે એની અંદર જે ઉચ્ચાર હોય એ તમે સાચી રીતે કરો. માટે ગુરુમુખી લેવાના હોય સૂત્રો, બધા શાસ્ત્રો ગુરુમુખી લેવાનો હોય, એની વિધિ છે આપણામાં. ઇવન વેદ વેદ ઉપનિષદમાં પણ એ જ પ્રમાણ હતું. આશ્રમોની અંદર શું ચાલતું હતું? તને ખબર, બીજું, જ્યારે પણ શાસ્ત્રોનો અભ્યાસ કરે ને ત્યારે એને ગોખવાના હોય, બરાબર. તમે જોયા છે કોઈને ગોખતા? અમે તો જોયા છે પાઠશાળામાં, મારે મહેસાણાની પાઠશાળામાં. હા, જોયા છે? આમ ઊંધું ગાલે આમ ગોખતા, આમ 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 શું કામ ગોખતા? મોટેથી બોલે, મોટેથી ગોખે, એને સૂત્ર પુરુષી કહેવાય. 3 કલાક સુધી ગોખે, 3 કલાક સુધી ગોખે, પછી એનો અર્થ વિચારે બીજા 3 કલાક. અર્થપોરસી કહેવાય એને. હા, તો જે જે વખતે ગોખે ને, તમે જો તમે જો ગોખશો ને, તમે જ્યારે ગોખો ને મોટેથી બોલો ને, તમે નિર્વિચાર બની જશો. આ ઘણા લોકો પૂછે કે નિર્વિચાર કેવી રીતે થવું? સૂત્રોને મોટે મોટેથી ગોખો, બહુ સહેલાઈથી તમે નિર્વિચાર બની શકો. અને મનમાં ગોખવું હોય ને તો પણ
જીભને તમે અંદર અંદર મોની અંદર ફેરવો બોલતી વખતે, તો પણ તમે નિર્વિચાર બની શકો. કારણ કે અમારે આમ કે નવકારવાળી ગણીએ તો અમારું ચિત્ત રહેતું નથી એમાં. તમે તો મોટેથી બોલો અને એક એક શબ્દ તમે સંભળાવો જોઈએ. યુ હેવ ટુ લિસન. બીજા લિસન, બીજા સાંભળે કે ન સાંભળે ડઝન્ટ મેટર. તમને સંભળાવજો. તમે નમો હરિંદાણ બોલો તો નમો હરિંદાણ તમે સંભળાવવું જોઈએ. અને તમે જુઓ પછી તમારું 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 ધ્યાન કેટલું કેન્દ્રિત તમે કરી શકો છો. એક થોડા દિવસો પ્રેક્ટિસ કરતો થઈ જશે તમારે. એની પાછળ આ આશય હતો. આજે તમને એક નવકાર મંત્ર અહીંયા લખાયેલો છે. એક નવકાર મંત્ર તમને લખવા આપું તો બોલો કેટલા જણા સ્પેલિંગ સાચો લખીને લાવશે નવકાર મંત્રનો? નવકાર મંત્રનું સ્પેલિંગ જોયા વગર, હા, અરે મથેન વંદામીનો સ્પેલિંગ પણ તમે સાચો નહીં લખી શકો. ખ્યાલ આવે છે? આ મહત્વ હતું. જો કયો કાંઈ નહીં કરવાનું, આપણે આપણે આપણું આપણું કામ કરવાનું. એમ પૂછે છે કોઈ ના કંઈ કરતું સરખું ના કરતું શું કરવાનું? તમે ગુરુ છો એના? તમે ગુરુ છો? તમે ગુરુ ના હો તો કંઈ નહીં કરવાનું. એ કામ ગુરુનું. કોઈ સરખું ના કરતું હોય તો એનું સુધારવાનું કામ એના ગુરુ કરે. આપણે જવાબદારી નહીં લેવાની. તમારા બાળકો ના કરતું હોય તો તમે કયો હોય? તમારી જવાબદારી છે ત્યાં. તમારા પતિ ના કરતો હોય તો કરવાનું, એની જવાબદારી તમારી. સારું એમ કહું. ચાલો, તમારી પત્ની ના કરતી હોય તો તમારે કહેવાનું, એ તમારી જવાબદારી છે. અને સાંભળવાનું ત્યાં રાખવાની. જો મેં ઓલામાં નથી કીધું એવું. હા, પત્નીને કહેવા જાઓ તો સાંભળવાની તૈયાર રાખવાની. પતિને કહેવામાં સાંભળવાની જરૂર નહીં. હા, શું કરવાનું? જો ઇરાદાપૂર્વક તેનું સેવન કરવામાં આવે તો અનાચાર અથવા વ્રતભંગ સ્વરૂપ જ છે. વ્રતભંગનો પ્રાયશ્ચિત ન હોય, વ્રતભંગની સજા હોય. અતિચારનું પ્રાયશ્ચિત હોય, અનાચારની સજા હોય. એટલે સજા ભોગવવાની. વિશેષ વાત, પાક્ષિકાદી અતિચાર ગુજરાતી ભાષામાં હોવાથી કેટલાક તેને માનતા નથી, કેટલાક કલ્પિત પણ ગણે છે. આપણે આ 70 અતિચારને અહીં જોયા, તેમજ ઉપાસક દશાંગ નામના આગમમાં પણ આ અતિચારોનું વર્ણન છે, વંદિત સૂત્રમાં પણ વર્ણન છે. માટે આ અતિચારો કપોળ કલ્પિત નથી પણ આગમિક છે. એનો પણ એને પણ આ આગમનો આધાર છે. ઉપાસક દશાંગ અંગ એ આપણો આગમ છે, એનો આધાર આ અતિચારોને છે. આપણે છે ને અતિચાર છે ને આપણા ગુજરાતીમાં છે ને, તો ઘણા બોલતા નથી ફાવતા. બોલો, જૂની ભાષા છે ને એટલે શાસ્ત્રીય છે અને પ્રાચીન પણ છે, તે વાત સ્મરણસ્થ હોવી જોઈએ. એટલે સ્મરણમાં રાખવાની. અતિચારોમાં છેલ્લે નિષ્કર્ષ, અતિચારોમાં છેલ્લે સન્નેકલા વ્રતના જે અતિચાર કહ્યા છે તે અન્ય વ્રત અતિચારની તુલનાએ સવિશેષ મહત્વના છે. કેમ કે અવ્રતના દોષોના સેવનથી અત્યંત અધમ અનંતાનુમંદી સંસારનું ઉપાર્જન થાય છે. જે વ્રતનું ગ્રહણ મોક્ષને માટે કર્યું, શરીરની સાથે વિષય કશાયની પણ કૃષ્ણતાનું ધ્યેય હતું, તે સ્થાને ફરી એ જ વિષય કશાયના દોષો સેવવાથી અનંતો સંસાર વૃદ્ધિ પામે છે. માટે મોક્ષના અર્થે એવા અગારી વ્રતિ જીવે આ પાંચેય દોષને સર્વતા ટાળવા થકી પોતાના વ્રત તપના ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવું. બરાબર. અનંતનો અનુબંધ પડે. અનુબંધ એટલે ખબર છે ને,
રસ તો ખરો, પણ એને રસ એટલા માટે છે ત્યાં કે એની પરંપરા છે. હા, એ કાયમ તમને આવે. અને અત્યારે આપણી પાસે માનો કે જે જીવ મિથ્યાત્વી છે એને અનંતાનુબંધી હોય જ. મિથ્યાત્વી જીવને માટે અનંતાનુબંધી કશાય તો હોય જ, એટલે અનંતાનુબંધીનો ભાવ તો હોય જ. પણ એ અનંતાનુબંધીના ચાર ભેદ છે. તો એ અનંતાનુબંધીનો અનંતાનુબંધી, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની, અનંતાનુબંધી પ્રત્યાખ્યાની, અને અનંતાનુબંધી સંજોલન. તો આપણે માની લીધું કે કોઈ માણસ મિથ્યાત્વી છે, હજી સમય દર્શનની પ્રાપ્તિ નથી થઈ, તો એને એનો આ કષાય જે છે ને એ અનંતાનુબંધી સંજ્વલનની કક્ષાનો જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એને સંયુક્તની પ્રાપ્તિ ન થાય. સમજણો? એટલે એ જરૂરી છે કે એ મંદ થવું જોઈએ. ખ્યાલ આવે? સંજવણ તો દેશ ગાતી, હા બરાબર છે. હા, પણ એ તેવું છે, આમાં એ થોડીક વાત જુદી છે. આમ તો એમ કઈ અપેક્ષા તેવું પૂછો છે? જો અનંતાનુબંધી છે ને કશાય, અનંતાનુબંધી કશાય જે છે ને એ અનંતાનુબંધી કશાય સર્વઘાતી જ છે ને. પણ અનંત, કારણ કે અનંતાનુબંધી કશાય તમારા સમયત્વને રોકે છે. બરાબર? જો આમ તો સમયત્વને રોકનાર તો મિથાત્વ છે, દર્શન મૌનીય. બરાબર? પણ આ તો ચારિત્ર મૌનીય પ્રકૃતિ છે. ખરું? પણ અનંતાનુબંધીનો જ્યાં સુધી સદભાવ છે ત્યાં સુધી સમય દર્શનની પ્રાપ્તિ અસંભવિત છે. ખ્યાલ? માટે અનંતાનુબંધી એને રોકે છે. એને એટલે જ્યાં સુધી અનંતાનુબંધી તમારું 64 પ્રકાર જે કીધા ને એમાં અનંતાનુબંધી જ્યાં સુધી સંજોલની કક્ષાનું ન બને એટલે એને મંદ પરિણામ, બે ઠાણીઓ, ચાર ઠાણીઓ, એમ બે ઠાણીઓ રસ ના બને એનો, ત્યાં સુધી જીવને માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ દુર્લભ છે. એટલે ત્યાં છે ચારિત્રનો પક્ષ આવે છે ત્યાં. ખ્યાલ આવે તમને? એ ચારે ચોકડીના બીજા ચાર ભેદ છે પાછા. એટલે ટોટલ 16 ચોકડી, 64 ભેદ છે. એ 64 ભેદમાંથી તમારે માટે જે ક્રોધ માન માયા ચાર છે ને એ અનંતાનુબંધી જે છે એ ચારે ચાર અનંતાનુબંધી સંજોલની કક્ષાના થવા જોઈએ. એટલે અનંતાનુબંધી સંજોલન ક્રોધ, અનંતાનુબંધી સંજોલન માન, અનંતાનુબંધી સંજોલન માયા અને અનંતાનુબંધી સંજોલન લોભ. આ કક્ષાએ પહોંચીએ જ્યારે ત્યારે એની બેન કહેતા હતા એમ પાત્રતા થાય સમય દર્શનની પ્રાપ્તિ માટેની. નબળો પડ્યો ને, નબળો પડ્યો ચારિત્ર મૂળ, એટલે હવે એ પુરુષાર્થ ઉપાડી શકે, પુરુષાર્થ કરી શકે. અત્યાર સુધીનો પુરુષાર્થ ચારિત્ર છે ને, જે ચારિત્ર ગુણ, ચારિત્ર ગુણ એ પુરુષાર્થને સૂચક છે. સમજાણો? અને પુરુષાર્થને ની સામે અવરોધરૂપ ચારિત્ર મૌનીય કર્મ છે. આ ભાઈ ન કહેતા હતા કે અમને આચરણમાં નથી આવતું, એ ચારિત્ર મૌનનો ઉદ્દેશ છે. ખ્યાલ? તો ચારિત્ર મૌનને જ્યાં સુધી તમે એકદમ મંદ ના કરો ત્યાં સુધી ઓલું દર્શન મૌની અડીખમ બેઠું છે, એને કંઈ ના થાય. આ જ્યારે થાય ત્યારે તમારી અંદર એટલી શુદ્ધિ આવે અને એટલું પુરુષાર્થ ઉપડે ત્યારે તમે એવું દર્શન મૂળ તોડી શકો તમે, તો સમયની પ્રાપ્તિ થાય. સમજાણું હોય? એટલે એક વાત યાદ રાખો કે દર્શન મોહનો કોઈ પુરુષાર્થ નથી, એક સમજી રાખો. એનો કોઈ પુરુષાર્થ નથી, એકદમ એકદમ ચડબે સલાક અંદર બેસી રાખો, બેસાડી દો કે દર્શન મોહનો કોઈ પુરુષાર્થ નથી, માત્ર પુરુષાર્થ જે છે એ ચારિત્ર મોહનો જ છે. અને ત્યાં જ પુરુષાર્થ ઉપાડો, ત્યાં એવી મંદતા લઈ આવો તમે તમારા કષાયની વગેરેની, વિષય કષાયની, કે એ વખતે તમે હવે મિથ્યાત્વને તોડી શકો એવી તમે તાકાત થાય. સમજાણો? તમે દર્શન મોહનો પુરુષાર્થ શું કરશો તમે મને કહેશો ખરા? કોઈ પુરુષાર્થ નથી.
ગમે તેટલું તમે સમજો, પણ ભાઈને કીધું મને બધું સમજાય પણ મારા આચરણમાં નથી આવતું. કેમ? તમને ખબર છે. બીજી વાત, ચોથું ગુણ સ્થાનક જે છે ને, ક્ષોપસમ સમ્યક્ત્વ જે છે ને, એમાં એક કજોડું છે. એમાં સમ્યક્ત્વ અને અવૃત્તિનું કજોડું છે. ચોથામાં વિરતિ નથી, એ અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. સમજાણું? અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, ખરું ને? બરાબર. જો સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાનકમાં આવે, બરાબર. ભલે વ્યવહાર કેવો નિશ્ચય કેવો જે કેવો બેમાંથી ગમે તે કહેવાય, ક્ષોપસમ સમ્યક તો આ કાળનું ગણી લઈએ અમે, તો ચોથા ગુણ સ્થાનકમાં આવ્યો ત્યાં વિરતિ નથી, બરાબર, ત્યાગ નથી. તો અવિરત થયું. તો અવિરતિ જે છે એ શું કરે છે? બોલો, અવિરતિ શું કરે છે ત્યાં? એમાં તમને ખબર છે ને, અનંતાનો મુદ્દે કશા અંદર પડ્યો છે એ ખબર છે ને તમને? એ અપ્રત્યખાનેમાં નાખીને ભોગવી લે છે, બરાબર. એટલે એટલે એની એની અસર તો છે જ, દોષ તો લાવે છે. એટલે એ કજોડું થયું. અહીંયા શુદ્ધિ છે ને અહીંયા અશુદ્ધિ છે, તો શુદ્ધિ અશુદ્ધિનું કજોડું થયું ને. હવે એ છે એટલે સમ્યક્ત્વને ડર છે કે આ આ જે અવિરતિ છે ને એ ક્યારેક મારી બોચી પકડશે, તમારી ભાષામાં કહું છું, અને મને ખતમ કરી નાખશે. એટલે એને બહુ જ જાગૃત રહેવું પડે, સમજાણું. અને એને આ અનંતાનંદબંધ જે પડ્યું છે ને અંદર, એને ખતમ કરવું છે. એટલે આપણે શું કહીએ મોહ પૂજાના બોલની અંદર, સમ્યક્ત્વ મોહને પણ પરિહરું. શું કામ? અરે સમ્યક્ત્વ છે, સમ્યક્ત્વ મોહની, સમ્યક્ત્વને શું કામ પડ્યું? તો કે સમ્યક્ત્વ મોહની જે છે ને એ આ કજાળા રૂપ છે, એમાં અનંતાનંદની અંદર પડ્યો છે, માટે આપણને ડર રહે છે કે ગમે ત્યારે આ ઉદયમાં આવી જાય તો આપણે તો મહેનત કરેલી આટલા ભાવોની ને આટલા વર્ષોની બધી પાણીમાં જાય જાય કે નહીં? અડિયો કર્યા કરે એ ભાઈ, બરાબર ને? એટલે બહુ ધ્યાન રાખવું પડે. હા હા, શું કહો? કૃષતા, કૃષ એટલે નબળાઈ, નબળાઈ. કૃષ ક્યાં આવ્યું? કૃષતાનું ધ્યેય, કૃષતા એટલે એને આમ કોઈ કોઈ માણસ આમ નબળો હોય તેને આમ આમ એક ધોલ મારી પડી જાય એવું. આપણે કશાને કેવા કરવા છે? હા, એક તમાચો મારી પડી જાય છે એવું, આપણી હારે કુસ્તી ના કરે. હા, અત્યારે કેવા છે કશાય આપણા? હા, આપણે પછાડી દે છે ને રોજ રોજ, રોજ પછાડે છે ને. તે સ્થાને ફરી એ જ વિષય કષાયના દોષો સેવવાથી અનંતો સંસાર વૃદ્ધિ પામે છે, માટે મોક્ષના અર્થે એવા આગારી વૃત્તિ જીવે આ પાંચેય દોષને સર્વથા ટાળવા થકી પોતાના વ્રત તપના ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરવું. હવે સૂત્ર 33 અને 34 બે બાકી રહ્યા, કેટલા રહ્યા? બે જ બાકી રહ્યા, હમણાં પૂરા કરી નાખી લો. હા છે ને, હમણાં પૂરા થઈ જશે, થશે ને? હા, જો સૂત્ર 33 એમાં દાનની વ્યાખ્યા કરી છે. મારે તો બહુ બોલવું જ નથી આ દાન ઉપર, તો આ લોકો બધા મને કાઢી મૂકશે નથી નહીં. કાંતિભાઈ કહે છે, હા આપણે એવી ટીકા શું કામ સહન કરવી પડે? હા, આપણે એટલો જ માલ હોય કે નહીં આપણને? હવે તમારી સમજણ કેવી પછી કશાય ને? તમે જો એવા ને એવા આમ જોરદાર રાખો એટલે તમે સમજ્યા.
માહિતી તો ઘણી ભેગી કરી બાપા અહીંયા, શું કહે છે, ઇન્ફોર્મેશન હાઈવે ઓવરલોડ છે અત્યારે. આ બધા છે ને બહુ બહુ આમ બહુ સાંભળવું, બહુ વાંચવું, સાહેબ જે ના પડી આવતી. એક વસ્તુ લઈને મોટું, હમણાં બેન સાથે વાત કરતો, ગઈકાલે જ વાત કરી બેન સાથે, તો ખાલી વાત નીકળી, મેં કીધું અમે સહાનુભૂતિની જે આપણી શિબિર આવે છે ને એના માટે વાત કરતા હતા. તો બેન કે ના, તમારી વાત સાચી છે કે આપણે એક જ ગ્રંથ લઈને એમ જ ઘૂંટો ઘૂંટ્યા કરો. મેં કીધું સાહેબજી આ વખતે સહાનુભૂતિ બહુ ઘૂંટાવી, તો મને કે આપણે એમ જ કરવા જેવું છે કે તમે તમારી વાત સાચી, બીજાને કરવું કરે, ના કરવું ના કરે, આપણે તો એ કરવું છે. તમારે બધા કરવું તો આપણે કરશું, પણ નહીં તો હવે તો એ જ કરવું છે. એક વસ્તુ લઈને ઘૂંટવાની છે ને, એવી ઘૂંટવું એવી ઘૂંટવું એવી ઘૂંટવું, એવી ઘટ બને કે તમારા આત્માની સાથે તે જાય જ નહીં ક્યારે. એવી એક ગ્રંથ લ્યો, એક ભગવાન લ્યો, એક યોગ લ્યો અને પછી ઘૂંટો. ધેટ્સ ઓલ સાહેબ. તો આ વખતેની જે શિબિર છે ને એ બહુ અગત્યની શિબિર છે. એ જે જેને પ્રાપ્તિ કરવી છે એને માટે ઇટ્સ અદ્ભુત સાહેબજી આપ્યું છે આમાં, એટલે ઇટ્સ મોસ્ટ બેનિફિશિયલ. જેને પ્રાપ્તિ કરવી છે એના માટે, જેને જલસા કરવાના એના માટે તો એની બી વ્યવસ્થા રાખીએ છીએ આપણે. દાન, અનુગ્રહાર્થમ સ્વસ્યાતિ સર્ગો દાનમ, અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગ દાનમ, અનુગ્રહને માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે. જેને આપણે પોતાને માનીએ છીએ તે જો માનીએ, એમાં માન્યતા આવે છે, હું પોતાની ખરેખર છે નહીં, પણ જેને આપણે પોતાને માનીએ છીએ તે, એમ સમજવું. અનુગ્રહાર્થ એટલે ઉપકારને માટે, સ્વપરના બંને લેવાના. હું દાન કરું એટલે એમ કે તમારા માટે હું જરાક ઉપકારી બન્યો છું, એમ નહીં. તમે દાન કરો તમારા માટે પણ એ ઉપકારક છે, જેમ સામા માણસને બી એનો લાભ થાય છે તેમ તમને પણ એનો વિશેષ લાભ છે. સ્વસ્ય અતિસર્ગ, પોતાનો પોતાની વસ્તુનો ત્યાગ, એટલે કે પોતે જેના ઉપર માલિકી ધરાવે છે, માન્યતા કરે છે માલિકીની, એનો પોતે પોતાની વસ્તુ આપી ના શકે કોઈને, પણ જેને ઉપર આવો ઉપચાર કર્યો છે કે આ મારી વસ્તુ છે, તો એનો તમે ત્યાગ કરો છો, એને દાન કહેવાય. દાન દેવું, દાનમ એટલે દાન દેવું. દાન ધર્મ એ જીવનના બધા સદગુણોનું મૂળ છે, તેથી એનો વિકાસ એ પારમાર્થિક દ્રષ્ટિએ અન્ય સદગુણોના ઉત્કર્ષનો આધાર છે અને વ્યવહાર દ્રષ્ટિએ માનવી વ્યવસ્થાના સામંજસ્યનો આધાર છે. એટલે કે બરો હે ક્યાં છે અર્હત ભક્તિ? અર્હત ભક્તિ એટલે ભગવાનની ભક્તિ અને સાધર્મિક ભક્તિ. અર્હત ભક્તિ પરમાત્મા પાસે તમે જઈને જે મૂકો છો પરમાત્માને પાસે, એ બી અર્હત ભક્તિ થઈ. મૂકો ભંડારમાં નાખો છો ને પૈસા, દેવદ્રવ્ય જેને કહેવાય એ. અને સાધર્મિકોની ભક્તિ તો ખબર છે ને કેવી રીતે, આજકાલ એ ભૂલી ગયા લોકો સાધર્મિક ભક્તિ કરવું કેવી રીતે કરવાની. હા, કેવી રીતે કરવાની સાધુ ભક્તિ? સાધર્મી ભક્તિ કેવી રીતે કરવાની? હા, શું શેર કરવાનું? પોતાના ઘરે જમવા બોલાવવાના, ખુદા બોલાવે તો ખબર પડે ને. હા, બરાબર. સાધર્મી કેટલે શું તો ખબર છે ને, આપણા બધા આપણે જે પ્રિય હોય બધા એ.
આ તો તું આવ્યો એટલે તને તારો ભાઈ નથી તો તું એમ જનરલી એ હોય છે આમ તો ટાર્ગેટ ટાર્ગેટ પ્રેક્ટિસ. માનવી વ્યવસ્થાના સામંજસ્ય એટલે વ્યવસ્થા સરખી રહે બધી. દાનનો અર્થ ન્યાયપૂર્વક પોતાને પ્રાપ્ત થયેલી વસ્તુનું બીજા માટે અર્પણ કરવું. આમાં છે ને પહેલો માર્ગાનુસારીનો જે ગુણ છે ને એ સમજવો. શું છે બોલો? પહેલો ગુણ છે ન્યાય સંપન્ન વૈભવ. હવે આપણે શું કર્યું? આપણે વાણીએ ને એટલે આપણે શું કર્યું? વૈભવને યાદ રાખ્યો અને ન્યાય સંપન્નતાને ગૌણ કરી દીધી, ભૂલી ગયા. તો કે વૈભવ ભેગો કરો પછી ન્યાય સંપન્ન હોય ના હોય એટલે અહીંયા ચોખ્ખું કરી. અહીંયા ન્યાયપૂર્વક મળેલું જે ધન હોય એનું તમારે આ બે વસ્તુ એટલે પછી આમ તો સાત ક્ષેત્ર છે એના દાનના, એમાં તમારે મદદ કરવી એનું નામ દાન. હમણાં ખબર નહીં કોઈ ડાયમંડના વેપારી છે બધા? હા નથી ને ડાયમંડના વેપારી? ના હોય કહું નહીં તો ના કહું. હે છે કોણ? જા બધા એ અર્પણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હોવું જોઈએ. નંબર વન, અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપકારી ઉપરી તે વસ્તુ ઉપર તેની મમતા ટળે. ઉપર જોઈએ રી ને ઉપર તેની મમતા ટળે અને તે રીતે તેનો સંતોષ અને સંભાવ કેળવાય. એ શું કહેવા માગે છે? આમ તો છે ને દાનને નો બીજો એક પારિભાષિક શબ્દ એ વાપર્યો છે કે પરિગ્રહનો ત્યાગ. અને પરિગ્રહને ભગવાને મૂર્છા કીધી મમતા. એટલે તમે જ્યારે દાન કરો ત્યારે તમારી મૂર્છા કેટલી ઘટી એ ઉપર દાનનો ધર્મ કહેવાય. અને જો મૂર્છા ન ઘટી તો દાન એ ક્રિયા કહેવાય, દાન એ ધર્મ ના કહેવાય. શું થયું? આ ક્રિયા અને ધર્મમાં ફેર પડ્યો? હ સમજાણો? તમારી મૂર્છા ઘટે એ ધન ઉપરની, પછી એવું નહીં કે તમે આ દાન કર્યું પણ મને આથી વધારે મળશે એવી જો ઈચ્છા રાખી અંદર તો એ દાન ના કહેવાય. ઓન ધ કોન્ટ્રરી એ તો તમે જુગાર રમ્યા કહેવા. એ ખબર છે ને તમને જુગારમાં શું હોય? તમે રોકો થોડું અને ઈચ્છા કરો વધારે નહીં, બરાબર? એને જુગાર કહેવાય ને, ગેમ્બલિંગ ખરું? તો તમે ભગવાનને $1,000 ચડાવ્યા અને પછી ઈચ્છા શું કરી કે $1,00,000 મને મળે, તો આ ગેમ્બલિંગ કહેવાય કે નહીં? અને ગેમ્બલિંગ એ સાત વ્યસનમાંનું એક વ્યસન છે કે જેનો ત્યાગ શ્રાવકે કરવો જોઈએ. સાત વ્યસન તો ખબર છે, સાત વ્યસનનો ત્યાગ. તમારે જેમાં એવું જ કહેવું પડે, નહીં તો તમે કરો જ નહીં, પાછા ખિસ્સામાંથી કાઢો જ નહીં. પણ એવું તમારે જરા સમજવું અહીંયા બેસીને કે મારે મારા ધનની ઉપર જે મારી મૂર્છા છે એને મારે ઓછી કરવી છે, માટે હું એને સત્કાર્યમાં આપું છું. મને ક્યાંથી આવો લાભ મળે? કોઈ ચોરી જાય, કોઈ ખિસ્સું કાપી જાય, કોઈ લૂંટી જાય, બોલો
અને કોઈ પૈસા તમે કોઈને ધીર્યા હોય અને કોઈ પાછા આપે નહીં, આ એ બધી જે વિષમતાઓ છે અને એની સામે તમે સ્વેચ્છાએ તમે જ્યારે તમારી મૂર્છા એના પર ઘટાડી અને તમે જો સત્કાર્યમાં જ્યારે વાપરો છો તમે ધંધ તમારા, બોલો એમાંથી કઈ વસ્તુ સારી કહેવાય? તો એ રીતે તમે આ ધર્મ બને. એ દાનની કદાચ ક્રિયા ગણાય, કારણ કે તમે કંઈ આપ્યું, દાનનો અર્થ છે આપવું, દાન ધાતુ છે ને એનો અર્થ છે આપવું, પણ એની સામે એ ક્રિયા તો થઈ, તમે આપ્યું એટલે ક્રિયા થઈ, પણ એ ધર્મ ના બન્યો. ધર્મ ક્યારે બને? કે આપ્યા પછી તમારી એના પ્રત્યેની મૂર્છા જે છે, મમત્વ જે છે, એ ઘટ્યું. જો એ ઘટ્યું હોય તો નહીં તો નહીં. તમે જો વ્રત એ પ્રમાણે લીધું હોય અને એવો આગળ ના રાખ્યો તો ચોક્કસ એ દોષ છે. તમે વ્રત લીધું હોય, પરિગ્રહણ પરિમાણનું વ્રત લીધું તમે, બરાબર, હવે એ વ્રતની અંદર તમે આ રીતે આગળ રાખવો પડે તમારે કે ભાઈ હું જે આ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરું અથવા કોઈ બી જગ્યાએ મૂકવા તો પડે તમારે પૈસાને, તો કરી જે કંઈ વધઘટ થાય એને તમે એ રીતે નક્કી કરો. ત્યાં ધારો કે તમે માનો કે 1,00,000 રૂપિયા ક્યાંક રોક્યા અથવા મૂક્યા તમે ક્યાં, હવે 1,00,000 તમે માનો કે 2,00,000 થયા, તો તમે નક્કી કરો કે 1,00,000 જે કંઈ વધારે થાય એમાંથી હું આટલું દાન કરી દઈશ, અથવા તો 1,00,000 2,00,000 થાય તો 1,00,000 દાન કરી દેવાનું. તમારે તો 1,00,000 જ રાખવાના, એ બી કરી શકો તમે. એટલે એ તમારી પોતાની કેવી એ ત્યાં તૈયારી છે એ પ્રમાણે, તો તો તમને એનો દોષ ના લાગે. પણ વ્રત લીધું હોય તો, વ્રત નહીં લીધો ન લીધો તો પછી ક્યાં વાત છે? તમને એનો ફાયદો નથી, લાભ નથી, નુકસાન નથી. નુકસાન તો છે જ જાણે, પણ લાભ નથી કાંઈ. હે એ જો અપેક્ષાથી કર્યું હોય તો વ્યસન છે. આપણે એ વ્યસન છે. એટલે તમે નક્કી કરો કે મને જે કંઈ આમાંથી ઉત્પન્ન થશે એનું આ પ્રમાણે હું કરી નાખીશ દાનમાં. એ અર્પણ તેના કરનારને અને તેના સ્વીકારનારને ઉપકારક હોવું જોઈએ. અર્પણ કરનારનો મુખ્ય ઉપકાર એ જ કે એ વસ્તુ ઉપર તેની મમતા ટળે અને તે રીતે તેનો સંતોષ અને સંભાવ કેળવાય. સ્વીકાર કરનારનો ઉપકાર એ કે તે વસ્તુથી તેની જીવનયાત્રામાં મદદ મળે અને પરિણામે તેના સદગુણો ખીલે. તેનું નહીં, તેના સદગુણો ખીલે. અનુગ્રહ એટલે અન્ય ઉપર અન્ય વગેરે ઉપકાર, સોરી આ ભેગે પાડે, અનુગ્રહ એટલે અન્ન વગેરે અન્ન વગેરે ઉપકાર, અન્નદાન, વસ્ત્રદાન, સ્થળદાન વગેરે એમાં આવે. આ ઉપકાર બે પ્રકારે થાય છે, તે સ્વ ઉપકાર અને પરઉપકાર. સ્વ ઉપકાર પણ બે ભેદે છે, પ્રધાન એટલે મુખ્ય અને આનુષંગિક એટલે ગૌણ. પ્રધાન સ્વનો મુખ્ય અનુગ્રહ ઉપકાર તો દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંપરાએ ગણવું. દાન ધર્મનું મુખ્ય ફળ તે કર્મ નિર્જરા થકી આત્માની સંસારથી મુક્તિ થવી. આ કર્મ નિર્જરા ક્યારે થાય? પરિગ્રહ રૂપી મૂર્છાનો ત્યાગ કરે જીવ ત્યારે, હો નહી તો નહીં. અને આનુષંગિક સ્વ અનુગ્રહ મુખ્ય ઉપકારની સાથે સાથે અનાયાસે આનુષંગિક કે ગૌણ ઉપકાર પણ થઈ જાય છે, કે જેના બે ભેદ છે. આલોક સંબંધી સંતોષ
વૈભવ આદિની પ્રાપ્તિ થવી, આત્મામાં સંતોષ ગુણની ઉત્પત્તિ તથા રાગાદિ દોષોની હાનિ થવી અને વિશિષ્ટ નિજરા થકી બાહ્ય સુખ સામગ્રી પણ પ્રાપ્ત થવી તે ગૌણ ઉપકાર છે. બહારની સામગ્રી મળવી તે ગૌણ ઉપકાર ગણ્યો છે, મુખ્ય ઉપકાર ગણ્યો નથી. અને પરલોક સંબંધી પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ થવી તે પરલોક સંબંધી આનુષંગિક સ્વ અનુગ્રહ છે, પણ એની જો ઈચ્છા કરી તમે તો એ દોષ છે. બરોબર. પરઉપકાર પણ બે ભેદ, પ્રધાન અને આનુષંગિક. પ્રધાન પર અનુગ્રહ કર્મ નિજરાથી દાન લેનાર આત્માની કર્મ નિજરાથી દાન લેનાર આત્માની સંસારથી મુક્તિ તે પ્રધાન અનુગ્રહ, અને આનુષંગિકમાં પર થતો ગૌણ અનુગ્રહ પણ બે ભેદે. આ લોક સંબંધી સંયમનું પાલન કે મોક્ષ માર્ગ આરાધના એ દાન લેનારને આ લોક સંબંધી ઉપકાર, અને પરલોક સંબંધી વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી ઉપકાર ગણવો. અર્થ એટલે પ્રયોજન. જે દાન લે છે, ધારો કે માની લો કે માણસ અત્યારે એવી સ્થિતિમાં છે કે પોતે પોતાનો ધર્મ કરી શકતો નથી, કરવો છે પણ, તો એને સગવડતા મળે છે તો એ કરીને પોતાની કર્મની નિર્જા કરીને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે, એ રીતે એનું સંતાનની મુક્તિ. પછી અનુગ્રહાર્થમ એટલે ઉપકારના પ્રયોજનથી, અર્થાત દાન દેવામાં ઉપકારનું પ્રયોજન કે ઉપકારની બુદ્ધિ જ હોવી જોઈએ. આત્મા જ પરસ્વ આત્મપરો તથા તયો અનુગ્રહ આત્મપરાનુગ્રહ સ્વર્થો યસ્ય તદાત્મ પરાનુગ્રહાર્થમ. અનુગ્રહની પૂર્વશરત તે વિશુદ્ધ બુદ્ધિપૂર્વક કરાયેલ હોવો જોઈએ, એમાં બી ગરબડ નહીં કરવાની. કહે કર્મ નિર્જરાદિ ફળ મને પ્રાપ્ત થાય એ પ્રકારે અનુગ્રહ ઉપકાર કરવાથી વિશુદ્ધિ બુદ્ધિત્વ પ્રાપ્ત થાય છે. આ વિશુદ્ધિ બુદ્ધિ કે કર્મ નિર્જરાદિ ફળની વિચારણા સિવાયનો અનુગ્રહ અનુગ્રહ જ નથી ગણાતો. અનુગ્રહનો અર્થ છે કૃપા, બેઝિકલી. પણ એની એની એના માટેનું એ કર્મ નિર્જરાનું ફળ જે છે ને, કર્મ નિર્જરા ઈચ્છવી, કર્મ નિર્જરાનું ફળ આપણને મળવું એ પ્રમાણમાં નિદાન નથી ગણાતું. કર્મ નિર્જરા આપણે છે ને, કર્મ નિર્જરા અર્થે કૌશક કરીએ છીએ, તો કર્મ નિર્જરા ઈચ્છવી એ ધર્મનું એક પારમાર્થિક ફળ છે, અને પારમાર્થિક ફળ જે છે એ નિદાનમાં નથી આવતું. સમજાણું? કર્મ પણ એક પ્રકારનો પરિગ્રહ છે, અથવા કર્મ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. પણ વસ્તુ શું છે અહીંયા કે ધર્મ બે પ્રકારે થાય છે, એક પુણ્ય સંબંધી અને એક નિર્જરા સંબંધી. તો મારે ધર્મ કરવો છે નિર્જરા માટે, એટલે શા માટે પહેલાં નક્કી કર્યું? તો કે પુણ્ય સંબંધી જે ધર્મ કરવું છે એના 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 માટેની આ એક ડિફેન્સ છે આપણા માટે. સમજાણું? કંઈ જો મારે આ નથી કરવું, તેની સામે મને કંઈક જોઈએ પ્રવૃત્તિ મારી, તો પુણ્ય માટે મારે કાંઈ નથી કરવું, પુણ્યની આશા નથી રાખી, પુણ્યનું ફળ નથી જોતું, પુણ્ય ફળ રૂપે નથી જોતું મને, તો હવે મારે એ નથી. તો પહેલાં મારે જેમ અશુભમાંથી શુદ્ધમાં જવા પહેલાં શુભમાં આવવું પડે, ખ્યાલ આવે ને, પછી શુદ્ધમાં જવાય. તો અશુભ તો છે આપ, તમે જે પુણ્યની ઈચ્છા કરી તો એ અશુભ છે, ખરું? હવે એમાંથી મારે નીકળીને જવું છે શુદ્ધમાં, કોઈ પણ પ્રકારની અશંસા નથી જોઈતી મને, બરાબર. પણ એ પહેલાં મારે આ કર્મ નિર્જરાની અશંસા કરવી છે, જસ્ટ ટુ મેક શ્યોર દેટ આઈ ડોન્ટ હેવ ધ પુણ્ય ઇન માય માઇન્ડ, જસ્ટ ટુ મેક શ્યોર. એટલે એની અપેક્ષા નથી કરવી મારે પુણ્યની. તો ધીસ ઇઝ ધ મિડલ સ્ટેજ રાધર. એટલે એમ આ મારે નિર્જરા માટે હું કરું, પછી શું છે આગળ વધતા જતાં આ નિર્જરાનું પણ મનમાંથી નીકળી જાય, આત્મામાંથી નીકળી જાય, પછી તો માત્ર
પોતે પોતાના આત્માની શુદ્ધિ મળી નથી. કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર ધર્મ આપણે કરવો એવું બનતું નથી, એવી આપણી તાકાત નથી, આપણી શક્તિ નથી, એવી આપણા સંયોગો પણ નથી એવા. એટલે જ્ઞાનીઓએ પહેલાં આ મૂક્યું કે પહેલાં બધાને પુણ્ય બતાવ્યું, ખરું? પહેલાં પુણ્ય પુણ્ય માટે કરો, પુણ્ય માટે કરો, પુણ્ય માટે કરો, એટલે બધા જોડાયા, બધા બધા આવવા મળ્યા, પુણ્ય બધાને જોઈએ, પુણ્યથી બધું મળે ને, એટલે સંસાર મળે, સંસારને સુખ મળે, દેવલોક મળે, આણ મળે, તે મળે. એટલે પહેલાં સમજણ, હવે આવ્યા અહીંયા પછી કહેજો ઉભો ઉભો આ મળી ગયું ને, હવે તો અહીંયા જા, કર્મને નિર્જરા થાય, મુખ્ય ધ્યેય હોવું જોઈએ. એ આવ્યું પછી શું બતાવે છે? આત્માને તરફ લઈ જાય છે. એમ સ્ટેજ બાય સ્ટેજ જીવને દોડે છે જ્ઞાની. એટલે કર્મ નિર્જરા આપણા માટે અત્યારે પુણ્યને જોઈએ. સમજાણું? ક્યાં હતા આપણે? આ વિશુદ્ધ બુદ્ધિ કે કર્મ નિર્જરાથી ફળને વિચારણા સિવાયનો અનુગ્રહ, એ અનુગ્રહ જ નથી, એટલે કૃપા જ નથી ગણાતી, બરાબર? પછી ભાષ્યમાં અનુગ્રહના આત્મા અને પર બે ભેદ કહ્યા છે તેનું સ્વરૂપ. આત્મા એટલે સ્વ, શ્રદ્ધા શક્તિ સત્વ ક્ષમા વિનય વિતૃષ્ણતા ગુણથી સંપન્ન એવો દેવાની ભાવ પરિણતિવાળો દાતા, તે સ્વ પર જ્ઞાન ક્રિયાન્વિત કષાય વિજેતા સ્વાધ્યાય તપ ધ્યાન સમાધિ ભજનાર મૂળ ઉત્તર ગુણની સંપદાને ધારણ કરેલા. કોણ કોણ છે? આત્મા. આત્માનું વર્ણન કર્યું છે. આત્મા કેવો છે? સમજાણું નહીં? સમજાણું? હે, જો શ્રદ્ધા એ આત્માનો ગુણ, શક્તિ એ પણ આત્માની, બરાબર? સત્વ એ પણ આત્મા, ક્ષમા પણ આત્માનો ગુણ, વિનય પણ આત્માનો ગુણ, વિતૃષ્ણતા એટલે સંતોષ એ પણ આત્માનો ગુણ, બરાબર? એનાથી સંપન્ન એવો દેવાની ભાવ પરિણતિવાળો, ભાવ પરિણતિવાળો, અંદરના ભાવથી દેવાની દેવાની વૃત્તિવાળો, બરાબર? દાતા, આપવાના ભાવવાળો, એને દાતા કહેવાય. તે કેવો છે? સ્વ પર જ્ઞાન ક્રિયાન્વિત, એટલે પોતા માટે પણ કરે અને બીજા માટે પણ કરે, બંને માટે એવો ક્રિયા. કશાય વિજેતા, સ્વાધ્યાય તપ ધ્યાન સમાધિ ભજનાર, આત્માને ગુણ આપે છે, આત્માની સ્વરૂપ બતાવે, આત્માની આત્મા કેવો હોય, આવો હોવો જોઈએ. મૂળ ઉત્તર ગુણની સંપદાને ધારણ કરનાર, મૂળ ગુણ અને ઉત્તર ગુણ એ બે આવે ને, પાંચ મહાવ્રત અને બાર વ્રત છે, એ બધા મૂળ ગુણ કહેવાય. અને પછી આનુષંગિક બધા જે તમે કરો ધર્મની ચેષ્ટાઓ બધી, એ બધી ઉત્તર ગુણ કહેવાય. સ્વસ્ય પોતાનો, સ્વશબ્દ આત્મીય જ્ઞાતિ ધન વગેરે વગેરે અર્થમાં વર્તે છે, પણ અહીં સ્વશબ્દ વિશેષ કરીને ધન અર્થમાં વપરાયેલ છે. ન્યાયોપાર્જિત અથવા ન્યાયવૃત્તિથી પૂર્વજોનું વારસામાં આવેલું અથવા સ્વસામર્થ્યથી ઉપાર્જન કરેલું ધન, તેને સૂત્રકારે સ્વસ્ય શબ્દ પ્રયોજન કરેલું છે, બરાબર? કહેજો મને, હો ના હોય તો. સ્વસ્ય એટલે પોતાનું, લોક વિરુદ્ધ કે ચોરી આદિ વ્યવહાર થકી ઉપાર્જેલું નહીં તેવું, આવા અન્ન પાન વસ્ત્ર ઉપધિ ઉપકરણ ઔષધ શૈયા આદિ પૂતગલ દ્રવ્યને પ્રવૃજ્યાને યોગ્ય એવા પ્રવૃજ્યાભિમુખ પુત્ર દૌહિત્ર ભાઈ પત્ની આદિ જીવદ્રવ્ય, એ ખબર પડી? હા, હેમચંદ્રાચાર્ય હતા ને, એમને માએ એમને ખબર છે, એમને જ્યારે સાધુ ભગવંત આવે છે, એમને જ્યારે પોતે સગર્ભા હતા ને, ત્યારે
ત્યારે કહે છે જો પુત્ર થશે તો હું શાસનને અર્પિત કરીશ. ખબર છે હેમચંદ્રાચાર્ય માં એમણે આ એક સંકલ્પ કર્યો હતો એ આમાં આવે. જ્યારે હેમચંદ્રાચાર્યનો જન્મ થયો ત્યાર પછી અમુક ઉંમર થઈ એટલે એમણે એમને દીક્ષા માટે શાસનને સમર્પિત કર્યું. આજે પણ એવા છે, એવન દેવચંદ્ર મહારાજ સાહેબ પણ એ પ્રમાણે આવે છે. તમે તો કરો, હજી કરો, તમારા બે દીકરા હોય તો એમ કહો એક દીકરો મારો શાસનને સમર્પિત કરું છું, કરો. સંસાર જો તમારે ત્યાં કોઈ બી બાળક આવે, કોઈ પણ બાળક, એને તમે સંસ્કાર કેવા આપો છો એ પ્રમાણે નક્કી કરે છે ને. હવે તમે નક્કી કરો મારે તને ડૉક્ટર જ બનાવો, તમારે એન્જિનિયર બનાવો, મારે તને એકાઉન્ટન્ટ બનાવો, તો શું સંસ્કાર પડશે બાળકમાં? શું થશે? તો ઘૂંટવાનું એ બાજુ થશે, પણ એના કરતાં તમે કહો તારે તો દીક્ષા લેવાની છે, તારે દીક્ષા લેવાની છે, તો એના સંસ્કાર પડે કે નહીં? અને જો એ બાળક પૂર્વભવની આરાધના કરીને આવ્યો હોય તો તમને આવો ભાવ આવે અને એના મનની અંદર પણ એ ભાવ જાગે. પછી ઘણા શું કે હવે પાંચ સાત વર્ષના બાળકને શું ખબર હોય દીક્ષા એટલે શું? અરે એને વજ્ર સ્વામીનો જીવ હતો, હા, ઘોડિયામાં હતા, છ મહિનાના હતા, અને દીક્ષા શબ્દ સાંભળે છે, દીક્ષાનો અર્થ ખબર નથી. છ મહિનાના બાળક ઘોડિયામાં દીક્ષા શબ્દ સાંભળે, પિતાએ દીક્ષા દીધી અને દીક્ષા શબ્દ ઘૂંટ્યો હતો 500 વર્ષ સુધી દેવલોકની અંદર. દરરોજના 500 વારનો સ્વાધ્યાય કર્યો હતો પુનરીકંડરીક અધ્યયનનો, કે જેમાં દીક્ષા મુખ્ય આવે. હવે એ દીક્ષા શબ્દ એમના આત્માની અંદર સંસ્કારિત થયો એવી રીતે કે જેવું એ શબ્દ સાંભળે છે આખો નાખો સંસ્કાર ઉદભવે. રડવા માંડે છે, બોલી તો શકતા નથી, 6 મહિના બાળક કોણ બોલે? માં કંટાળી જાય છે. હવે એમના પિતાએ તો દીક્ષા લીધી નહીં, તો જોગાનું જોગ એ જ ગામમાં પિતા આવે છે અને એમના જ ઘરે ભિક્ષા માટે આવે છે, ગોચરી માટે આવે છે. અને એ વખતે એમના ગુરુએ પોતાના જ્ઞાનમાં જોયેલું, હું ધારું આજે રક્ષિત કેવું કહ્યું નામ, એમણે એમ કીધું કે આજે તને જે ભિક્ષામાં આવે મળે એ તો લઈ આવજે, અરે જે ગોચરીમાં મળે લેતો આવજે. હે સચિત કે અચિત જે હોય તે ગુરુની આજ્ઞા. તમે એક પ્રશ્ન કરવા બેસો, આપણે તો કરીએ બેસે, આપણે શું સાહેબ સચિત કે થોડું લે વાત હશે, તમે કેવી વાત કરો સાહેબ? 42 દોસ્તી રહી તો મારે ગોચરી લાવવાની હોય અને તમે સચિતની વાત કરો છો, હા? આપણે કહીએ ને એવું, આપણે કહીએ કે નહીં એવું? ગુરુ તમને એમ કહે, હું તમને એક પ્રશ્ન કરું, ગુરુ તમને એમ કહે, તમને ખબર છે કે 42 દોસ્તી વર્જિત એટલે શું? કે સચિત તું લવાય જ નહીં, લવાય સચિત કોઈ વસ્તુ ખપે ન ખપે, સાધુને ખપે ન ખપે. હવે આજે કહે છે ગુરુ એને કે આજે સચિત કહે છે જે તને ભિક્ષા મળે તું લઈ આવજે, ઓળી લઈ આવજે. બોલો શિષ્યને પ્રશ્ન થાય. અરે શું ગુરુદેવ આજે શું વાત છે, તમે ભૂલી ગયા આપણે 42 દોસ્તી વર્જીથી ગોચરી લેવાની હોય? સચિત દોસ્તી લેવાથી ન લેવાય આપણાથી? પણ આ શું કહે છે મુનિ? શું કહે છે? તહતી જાય છે, પોતાના જ ઘરે જાય છે અને મા એટલી કંટાળી છે આ બાળકથી, રડતા 24 કલાક રડ્યા કરે છે, આખો નાખો ઉપાડી અને એની જોડેમાં મૂકી દીધો, ઓઢાવી દીધો, બાળક બંધ શાંત થઈ ગયું. લઈ ગયા ઉપર છે સાહેબજી, તો આજે ગુરુદેવ આજે આ મળ્યું મને, બહુ સરસ કામ કર્યું ત્યાં આજે. હા બોલો, એ દીક્ષા શબ્દ એવો ઘૂંટ્યો તો 6 મહિનાનું બાળક હતું તો એને, તો આપણે શું અહીંયા ડાપણ કરીએ? 5-7 વર્ષના બાળકને શું ખબર પડે દીક્ષા એટલે શું? અને તમે રામસુરી મહારાજ સાહેબ કોર્ટમાં કેટલી વાર ગયા હતા તમને ખબર છે?
બાળ દીક્ષા માટે અમે એ વાંચવા જેવું છે. એ જજની સામે એમણે જે આર્ગ્યુમેન્ટ કરી છે અહેમદભાઈ, તમે વાંચો તો તમને ખબર પડે. જજની સામે એવો રામસુરી મહારાજ 350 દીક્ષાઓ આપી હતી, એમાં કેટલી બાળ દીક્ષા હતી. આજે ધુરંધરા બધા આચાર્યો થયા એમના સમુદાયની અંદર. એ રામસુરી મહારાજ સાહેબ 96 વર્ષ કે એટલી ઉંમરે કળધન પામ્યા હતા, પ્રખર હતા. એમ કહેતા હતા કે પૂર્વની આરાધના સાધના કરીને જીવ આવ્યો હોય એને પછી તમારે ઉંમરનો બાદ નથી હોતો, નહીં તો નહીં ટકે. પણ એમના બધા ટકી ગયા. બોલો, હા, આપણે નિર્ણય કરવા વાળા, આપણે નિર્ણય કરવા વાળા. આપણે એવા કયા જ્ઞાની થઈ ગયા કે આપણે નિર્ણય કરીએ કે ભાઈ તને 6-7 વર્ષનો બાળક છે, શું દીક્ષા લે, શું ખબર પડે? અરે, પૂર્વની આરાધના સાધના કરી હોય તો તમને એવો ભાવ આવે, મા બાપને એવો ભાવ આવે કે મારું બાળક જીન શાસનને સોંપું હું. અને એ બાળકને જ્યારે જાય ત્યારે પણ એ જ ભાવ, મારી દીક્ષા લેવાની, મારી દીક્ષા લેવાની છે. આજે આખા આખા કુટુંબો દીક્ષાના માર્ગે ચાલે જાય છે, એમને એમ જાય છે. સંસારનો ત્યાગ કરવો એ અઘરો આપણને કેમ લાગે છે? કેમકે આપણે સંસારના ઇન્દ્રિયોના સુખોનો સ્વાદ એટલો બધો અંદર બેસી ગયો છે કે આપણે પોતે પણ નથી કરી શકતા અને બીજું કોઈ કરે તો આપણે માનવામાં નથી આવતું. એ આપણે શંકા કરીએ છીએ, આપણે પ્રશ્ન કરીએ છીએ, આપણે વિકલ્પો કરીએ છીએ. એમ નથી કહેતા કે હું નથી લઈ શક્યો, એનું મને રંજ છે. એ થવું જોઈએ કે મને યોગ ના પ્રાપ્ત થયો હોય, કેવળ ક્યારે મને આ યોગ પ્રાપ્ત થાય કે હું આ સંસાર સંસાર દુઃખી સંસારમાં દુઃખ છે કે સુખ છે? હા, મજા છે યાર, ક્યાં દુઃખ લાગે છે? હા ભાઈ બોલ્યા શરૂઆતમાં સંસારમાં દુઃખ છે એમ. સ્વાધ્યાય સૂત્રની અંદર ભગવાન કહે છે એગંત દુઃખે જરીએ લોગે, હા, આખો લોક એકાંતે દુઃખે કરીને બળી રહ્યો છે. આપણને મજા છે, હા, બરોબર. મારે કોઈ દીક્ષા લેતું હોય ત્યારે એવું બોલશો નહીં, તો તમારી ચારિત્ર તમારાથી કોષો દૂર જતું રહેશે, અનંતા અનંતા ભવો દૂર જતું રહેશે તમારું ચારિત્ર. એ યાદ રાખજો બરોબર. ચારિત્ર વગર મોક્ષ નથી. શું કીધું, શું કર્યું અહીંયા? પ્રવૃજ્યાભિમુખ પુત્ર દોહિત્ર ભાઈ પત્ની આદિ જીવદ્રવ્ય, અને અતિસર્ગ એટલે ત્યાગ છોડવું. તે માત્ર છોડવું કે વિસર્જન કરવું એ જ ત્યાગ નથી, પણ વિશિષ્ટ પ્રકારે દેવું સંપ્રદાનમ, એટલે એને સંપ્રદાન શબ્દ વાપર્યો. સમ્યક પ્રકારે દાન આપવું, સાચી રીતે સમજીને એનો ભાવ, એનું રહસ્ય, એનો ભાવાર્થ વગેરે સમજીને તેને દાન કહ્યું છે. આ દાન કે દેવું તે બે પ્રકાર કહેલ છે, આપણે હવે અવસરે લઈશું. તો સમય થઈ ગયો, ચાલો. તારાથી ન સમર્થ અન્ય જીવનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહીં અન્ય પાત્ર જગમાં, જોતા જડે હે વિભુ મુક્તિ મંગળ સ્થા ન તો એ મુજને ઈચ્છા ન લક્ષ્મીતણી આપો સમ્ય
દશામ જીવને તો તૃપ્તિ થાય ગણી આપો સમ્ય રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ગણી સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણં જૈનં જયતિ શાસનં સદગુરુ દેવ કી મહાવીર સ્વામી ભગવાન કી જય જય.